Okay, so we are on. Let us pray. अने प्रार्थना में जाइए अने अपनी स्तुति चालू करिए. सर्वशक्तिमान हमारा आकाशवासी पिता अने प्रभु ईसु हमारा राजा होना राजा प्रभु होना प्रभु आजे आ पाम संडे नी एक विजयवंत प्रवेश नी उजवणी ने माटे तमे अमने तैयार कर्या छे अहींया अमने सर्व ने एकत्र कर्या छे. प्रभु यरुशालेम ना लोको जे टोळे मळ्या हता एवुं तो अहींया छे नहीं. એમણે જે લુગડા પાથર્યા હતા એવું તો અહીંયા છે નહીં. એમણે ખજૂરીની ડાળીઓ ફરકાવી હતી એવું અહીંયા છે નહીં. પણ આજે અમે અમારા હૃદયોને તમારી આગળ પાથરીએ છીએ. અમારા હૃદયના દરવાજા જેમ યરુશાલેમના કોર્ટના દરવાજા ખોલ્યા હોય એમાં અમે આજે ખોલીને તમે અંદર આવો એવી રીતે અમે તમને આવકારીએ છીએ. અને આજે પ્રભુ અમારા હાથોને અમારા મનના વિચારોને હૃદયના ઊંડાણના જે વિચારો છે સઘળા તમારી આગળ અમે ફરકાવીએ છીએ કે જ્યાં અમારું રોમે રોમ પોકારે છે કે રાજાઓનો રાજા પ્રભુઓનો પ્રભુ અમારો ત્રાતા અમારો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા આંગણામાં અમારા હૃદયમાં પધારી રહ્યા છે. આજે પ્રભુ અમે તમને આવકારીએ છીએ પૂરા તન મન ધનથી દિલથી. પ્રભુ અમે તમને આવકારીએ છીએ પ્રભુ. આજે એવી કોઈ પણ જગ્યા બાકી ના હોય કે જ્યાં તમારી હાજરીની પ્રભુ કદાચ કચાશ રહી જાય કે કોઈ ના ફીલ કરે. આજે અમે માંગીએ છીએ દરેક જણ દુનિયાના દરેક ખૂણે ગમે તે જગ્યાએ પ્રભુ અહીંયા જોડાયા છે સર્વને તમારી હાજરીનો અનુભવ થાય. તમે જે રીતે એન્ટર થવાના છો ફરીથી તમે આવવાના છો એ વખતે જે એન્ટર થવાના છો એવી રીતે પણ આજે અમે તમને જોઈએ છીએ. એક વિજયવંત રાજા પ્રભુ પ્રભુ એ વખતે તમે નમ્ર થઈને આવ્યા હતા અને અમે એ પણ યાદ રાખીએ છીએ કે એક દિવસ તમે ન્યાય તરીકે આવવા ન્યાયાધીશ તરીકે પણ આવવાના છો. પણ પ્રભુ એ સગળી બાબતો એવું કહેવાય છે પ્રભુ એ પ્રમાણે કે બીજી બધી વાતો ડિટેલ્સ છે બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ જીઝસ ક્રાઇસ્ટ. આજે અમારા માટે બધું જ એક એક વાણી વિચાર વર્તન જોડાવવું જોવું વાત કરવી અનુભવવું ગીતો સાંભળવા વક્તાનું બોલવું સાંભળવું અને અમારું અંદર મનોમન પણ ગીતમાં જોડાવું બધું જ કેવળ પ્રભુ ઈસુને માટે. ઓનલી થિંગ ધેટ મેટર્સ ઇઝ જીઝસ ક્રાઇસ્ટ. પ્રભુ આજે અમે તમને જ જોઈ રહ્યા છે આજે અમને તમને નિહાળી રહ્યા છે અને પ્રભુ એ તમારી છબી અમે ભલે આ વિન્ડોઝમાં અને ઝૂમમાં અને ફેસબુકમાં અમે ગમે તે રીતે જોઈ શકતા હોય પણ એ તમારી છબી અમારી આંખ આગળથી ખસે નહીં એવી કૃપા અમે સર્વ માટે અમે માંગીએ છીએ. બીકોઝ અગેન ઇટ ઇઝ ઓલ અબાઉટ જીઝસ. પ્રભુ તમે જ સર્વસ્વ છો અમારું અને અમારા માટે તમે જ બધું જ છો. એટલે પ્રભુ આજે અમે દુનિયાની બધી જ એવી બાબતોને બાજુ પર મૂકી દઈને તમને એન્ટર થતા નિહાળવા માંગીએ છીએ. અમારી પર એક કૃપા કરજો, અમારી આ સર્વિસ પર એક કૃપા કરજો. જેઓ અહીંયા જોડાય છે, જેઓ ઓનલાઈન સાંભળે છે, પ્રભુ જેઓ પાછળથી જોશે, સર્વને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ખાસ કરીને આજે અમારા વક્તા રેવરેન્ડ જશવંત મેઘવાનને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. એમના મુખમાં તમે વસજો, એમની વાણીમાં તમે વસજો એવી કૃપા માંગીએ છીએ. અને અમારા કાનોને, આત્મિક કાનોને અને હૃદયોને તમે અત્યારથી જ ભીંજવી દો, એને ફર્ટાઇલ બનાવી દો કે જે બીજ વવાય એ તમારી રાજ્યની વૃદ્ધિમાં અનેક ગણા ફળ લાવે. સગળી કૃપા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. પ્રેઇઝ ગોડ, હાલેલુયા, હોસાના હોસાના. કેટલી રીતે આપણે પ્રભુનો આવકાર કરી શકીએ છીએ અને તમારી હાજરી અહીંયા હોવી એ જ પ્રભુનો આવકાર માટે એક સાબિતી રૂપ છે. એના માટે હું આભાર માનું છું. આ દુનિયાના ખૂણે ખૂણે જુદા જુદા સમયે જુદા જુદા બિઝી સ્કેડ્યુલ્સમાંથી તમે પ્રભુની વાણી સાંભળવાને માટે, પ્રભુના લોકોની હાજરી એકબીજાની સાથેની સંગત માણવાને માટે આટલા ઉત્સુક છો. અને મને આ કોરોના વાયરસનો સમય હું એ રીતે જ જોઉં છું કે પ્રભુએ એમનો પેલો જે ડેમ હોય ને બંધ ખોલી દીધો છે અને આપણે ભરપૂરીપણે એ બધો માણી રહ્યા છે. ધોધ કે જે વહી રહ્યું છે પ્રભુનું એનો એમના વિચારો એમના શબ્દો. અને આજે એક ફરી વાર એવી તક આપી છે, આવનાર અઠવાડિયામાં આપણને અવારનવાર આજ તક ફરી મળવાની છે. એ બધું જ યાદ કરતા પ્રભુના નામમાં આભાર. તો હું 2 સેકન્ડ લઉં છું, પછી આપણે એમાં જઈએ વર્શિપમાં ગીતોને એવું. અને આજે થોડા જુદી જુદી રીતે તમે ગીતો સાંભળશો, થોડા રેકોર્ડેડ છે, થોડા લાઈવ છે. પણ તમે તમારી વિન્ડો ભલે મ્યુટ રાખો પણ ગાજો. તમે અહીંયા સાથે આપણાથી ગવાય એવી આપણે કદી થતું નથી, એટલે એ રીતનો પ્રયાસ ના કરશો કારણ કે ઇટ વિલ સાઉન્ડ મેસી. પણ મનમાં કે તમારી જગ્યાએ તમે ગાજો, તમને જે રીતે સંભળાય છે એ રીતે, રાઈટ? એટલે જોડાજો. પણ ફરીથી આજે હું ખાસ એ 2 સેકન્ડ લઈને હું રેવરેન્ડ જશવંત મેઘવાન સરનો આભાર માનવા માંગુ છું, એમના મિસિસનો આભાર માનવા માંગુ છું,
સુનિતા તમને જોઈ રહી છે અને આનંદ માણી રહી છે. એમના રિલેટિવ આપણે ઇન્ડિયામાં તો મળ્યા હતા, પણ અહીંયા જે રીતે મળ્યા છે એના માટે અમે ફરી આભાર માનીએ છીએ. અને અમારું આખું ચર્ચ અત્યારે અમેરિકાની મંડળી તરીકે જો અમે ઓળખાઈએ તો એ તમને આવકારે છે. સો વેલકમ સર. ઓકે, સો ઓલરાઈટ. સો હું એક કે બે ગીતો આપણા જે જસવંત સર, તમને બધાને ખબર છે કે એમની જે મિનિસ્ટ્રી છે એ જે રીતે ચલાવે છે ભારતી માઇનિંગ, એ મિનિસ્ટ્રીમાંથી જ એમના જે એમના દીકરો એમને સાથ આપે છે, એમના વાઇફ ઓફ કરશે એમને, તમે મેં જે મોકલેલું એ તમે જોયું છે કેવી રીતે એ બધું કાર્ય કરે છે. તો એમના દીકરા જે છે એમના જે ક્વાયર ચલાવે છે એમના થોડા એક કે બે ગીતો આપણે સાંભળીએ, પછી હું પ્રિયંકાબેનને બી વિનંતી કરીશ, કારણ કે આપણે લાઈવ બી થોડું ગાવું છે. એટલે સમીર અંકલ છે એ અમારા ક્વાયર લીડર્સ બંને અમને એ બી દોરશે. પણ એક કે બે ગીતો જે અંકુરભાઈ છે એમના આપણે ગીતો હું મૂકું છું, એટલે તમે જોઈ શકશો પ્લીઝ એને. તમે જાણે આપણે ચર્ચની સર્વિસમાં જ ગવાતું હોય એ રીતે. એટલે પહેલું જે ગીત છે એ ભજન સંગ્રહમાં ગીત નંબર 88, ઓકે, એક 88 નંબરનું એક ગીત છે, એ હું મૂકું છું ને તમે એનો આનંદ માણજો. એક સેકન્ડ, એક સેકન્ડ. Everyone cannot hear. Yeah, લખ્યું કોઈ લખ્યું. Everyone cannot hear. It's okay. Okay.
ઓકે મને એવું લાગે છે કે કદાચ ઓડિયો ફેસબુક પર નથી સંભળાતો. ઓકે હવે મને એની આવ્યું છે એટલે હવે બીજું ગીત તમે સાંભળી શકશો. આઈ થિંક બીજું ગીત તમને જરૂર સંભળાશે. આઈ થિંક પહેલા ગીતમાં કદાચ સેટિંગ બરાબર નહીં હોય એટલે પહેલી વાર અમે ટ્રાય કર્યું છે આવી રીતનું રેકોર્ડિંગ, સો સોરી અબાઉટ ધેટ. પણ આપણે બીજું ગીત ગઈએ અને એ તમને જરૂર સંભળાશે અને તમને એમનો આનંદ તમે માણી શકશો. અને 89 નંબરનું જે ગીત છે અથવા તો પછી 92 નંબરનું, ઓકે 92 આપણે ગઈએ. ચાલો હું એ ફરી મૂકું છું અને જો તમને ના સંભળાય તો મને કહેજો. પણ એક સેકન્ડ, હા સોરી. ઓકે Let's try again. We will try one more time. Okay. Same situation, Tony bhai. Cannot hear anything. Nothing samrato. થેન્ક યુ. અને જે લોકોએ કહ્યું આઈ એમ સોરી, પણ આપણે લેટ્સ ગો બેક ટુ અવર ટ્રેડિશનલ વે. પ્રિયંકાબેન તમે ગવડાવો. આઈ થિંક સોરી અબાઉટ ધેટ. અમે ટ્રાય કરી, મને એવું હતું કે આપણે આવું મ્યુઝિક સાથે સાંભળી શકીએ એવું, પણ કંઈ વાંધો નહીં, આપણે અંકલના ઢોલક સાથે અને પ્રિયંકાબેનના અવાજમાં સાંભળી. પ્રિયંકાબેન તમે ગવડાવો તમારું ગીત. Sure. Good morning, everyone, and a happy Palm Sunday to everyone. Prabhu Yesu Krishna Namma Sarvano Avatar Karyuchu. And apre Bhajan Sangramati Git number name, Git number name, and a Gitna Shabdo Che Padharo Rai O Shale Mamai, Padharo Rai O Shantina. Padharo Rai O Shale Mamai, Padharo Rai. Thank you.
આપણે આપણી જગાઓમાં તાળી પાડીને પ્રભુના આવકાર અને એના પ્રવેશને આપણા જીવનમાં આપણે લાવીએ અને એના ઉત્સાહથી આપણે આ ગીત ગાઈશું. ઓકે પ્રિયંકાબેન, એક સેકન્ડ, એટલે હું એ જ કહેવાનો હતો, તમે મ્યુટ રાખો, પણ તમને દરેકને જુદી જુદી ટાઈમે એક એક સેકન્ડના લેપ્સ થી સંભળાતું હશે, એટલે જોડે નહીં થઈ શકે આપણે, પણ તમે તમારી જગ્યાએ તાળી સાથે એમનો જે અવાજ તમે સાંભળો છો એ રીતે એમની જોડે જોડાજો અને આનંદ માણજો. કારણ મેં કહ્યું પ્રમાણે આજે ખજૂરી ડાળીઓ સાથે આપણે બહાર નથી, તૈયાર થઈને ચર્ચમાં નથી, પણ અહીંયા જ્યાં બી છે આપણે પ્રભુની હાજરી છે આપણે દરેકના એમાં. વી આર કનેક્ટેડ. So please, જોડાજો એ રીતે અને પ્રિયંકા બેને કહ્યું પ્રમાણે એમની સાથે મેચ થઈને ગાજો. Thank you. ચાલો આપણે ગાઈશું. શાલેમ નગરી
Hallelujah. Praise the Lord. Thank you for leading us. So Faridi, Prabhu Isuna Nama Absarvan Aukar. Sorry again about the sound effects. And apne evu to na kahi sake Prabhu, ek minute pacha jao, fari thodi var pachi enter thajo. Kaan ke Prabhu enter thai chukya chhe. Etle je bhi thayu e Prabhu ne maniye chhe. Prabhu badhu jane chhe, Prabhu badhu samje chhe. Ane, you know, apne Prabhu ne, main kahu e pramane, focus on Jesus. It's all about Jesus. ગમે તે થાય અને ગમે તે આજુબાજુ ચાલતું હોય એ એક શીખવું અને એવું જાતનું ધ્યાન રાખવું કે પ્રભુ પરથી ધ્યાન ના ખસે એ સૌથી મોટી અગત્યની વાતો તો આપણે એ જ શીખવા જેવી છે. ઘણી આજે જશવંત સર આપણને બીજું ઘણું બધું શીખવાડશે પણ બેઝિકલી એ તો હોવું જ જોઈએ કે આ થયું પેલું થયું એ નો પણ નો ઇટ્સ ઓલ અબાઉટ જીઝસ. હું છેલ્લે આપણે પ્રભુના વચન તરફ અને આપણે પ્રાર્થનામાં બી જઈએ પણ એ પહેલા અમારી સાથે દેવાશીષભાઈ છે. ઇફ હી વોન્ટ્સ ટુ પ્રેઝન્ટ દેવાશીષભાઈ, આપ અગર એક વર્સ, ઓનલી વન વર્સ ઇફ યુ કેન સિંગ. દેવાશીષભાઈ હેઝ ગિવન હિઝ લાઈફ ટુ ધ લોર્ડ એન્ડ હી રાઇટ્સ હિઝ સોંગ્સ એન્ડ હી પ્રેઝન્ટ્સ હિઝ સોંગ્સ વિથ ધ વન્ડરફુલ મ્યુઝિક. સો આઈ વોન્ટ હિમ ટુ ગ્લોરીફાઈ ગોડ. પ્રભુ યેશુ કે લીએ દેવાશીષભાઈ આપને જો ભી તૈયાર કર્યા એક કડી ઉસકા આપ સુનાયેંગે. આપ ઉસકે બાદ હમ વી વિલ ગો ટુ પ્રેયર રિક્વેસ્ટ. There is a lot of prayer requests. We're going to pray them over. And then we will read the Bible and go to God's Word. Devashish Bhai, mute ho. Aapka speaker mute. Okay. પ્યાર ભરા દિલ પ
पाक खुदा मैंने देखा है फैला हुआ वो हाथ खुदा फैला हुआ वो हाथ खुदा मेरे जीवन में खुदा ने काम किए मेरे जीवन में खुदा ने काम किए बेहद मेरे जीवन में खुदा ने काम किए बेहद नूर चमकता अपने खुदा का नूर चमकता अपने खुदा का मैंने देखा है प्यार भरा दिल पाक खुदा का प्यार भरा दिल पाक खुदा का मैंने देखा है फैला हुआ वो हाथ खुदा का फैला हुआ वो हाथ खुदा का फैला हुआ वो हाथ खुदा का Praise God. Thank you, Devashish Bhai. Mere Khuda ne mera hal dekha hai. God has seen our condition, and that is exactly why, you know, in His mercy, He came. I have ni daya ne krupa ma apni halat joi ne prabhu apne mare aavya. So, okay, really quick. Praise God again. Khajuri na Ravivani, Palm Sunday ni bada ne salam. Tamara koi samachar hoy. તો તમે બોલજો હું તમને હમણાં ઓપન ટાઈમ આપું પણ હું પહેલા જે મારી પાસે થોડા નામો છે લિસ્ટ છે અને આઈ થિંક જશવંત સરના બી ત્યાંની કોઈક એમના મિનિસ્ટ્રીને લગતા કહેવા જે મિની ત્યાં જે મિટિંગ ચાલી રહી છે એને લગતા કોઈ ન્યૂઝ હોય આપણે એ સર્વ પર પણ આપણે પ્રાર્થનામાં બધું રિપીટ નહીં કરીએ એટલે તમે તમારી જે ડિટેલમાં તમારી જે વિનંતી હોય એ પ્રભુ પાસે લાવજો તો સર્વપ્રથમ તો આજની જે મોટામાં મોટી અનાઉન્સમેન્ટ કે કદાચ તમારા મને ઘણાને ખ્યાલ નહીં હોય પણ આજે પામ સન્ડે છે એ મોટી અનાઉન્સમેન્ટ છે પણ આઈ એમ જસ્ટ કિડિંગ પણ સૌથી મોટી આજની જાહેરાત તો ખજૂરીનો એ રવિવાર અને પ્રભુ ઈસુની જે વાત આપણે કેટલા નાનપણથી યુ નો વછેરા પર ડાળીઓ બધું જે જોયું છે આપણે પોતે કદાચ ડાળીઓ લઈને દોડ્યા હોઈશું આગળ એ ચર્ચના એન્ટ્રી થવામાં એ બધી જ બાબતો આજે એક આનંદ ભરી રીતે આપણે યાદ કરીએ છીએ આપણી સામે ફરી આપણી આગળ એ આવ્યું છે પ્રભુનું એ આગમન એના માટે આજે તો સૌથી વધારે આભાર બીજી જે આનંદની વાતો છે કે એમાં સૌથી મોટો મારો આનંદનો વિષય આ છેલ્લા વર્ષમાં જે રહ્યો છે એ કે એક જમાનો હતો કે આપણે આપણા પોતપોતાના દેવળોમાં જઈએ અને સર્વિસ પૂરી થઈ જાય એટલે આવીએ પાછા સુનિતા ઘણી વાર કહે છે દરેક ઘરમાં કુકરની સિટીઓ વાગતી હોય ઇન્ડિયામાં એ સિટીઓ વગાડીએ આપણા પોતપોતાના ઘરમાં અને પછી જમીએ અને અમે એક બીજી વાત હસતા હતા એ કે ઇન્ડિયાનું એક ટ્રેડિશન હતું કે જમ્યા પછી બપોરે ઊંઘી જ જવું પડે અમે કોઈના ઘરે વિઝિટ કરતા હતા તો અમને પરાણે ઊંઘાડી દેવામાં આવ્યા હતા કે ના ના બપોરે તો ઊંઘ તો એ બધા જે સમાચારો આજે એના બદલે આજે લોકો ઊંઘવાનું ભૂલી ગયા છે અને અડધી રાતે કોઈ સર્વિસ જુએ છે વહેલી સવારે કોઈ સરમન સાંભળે છે આ સર્વિસ પતે અને બીજી સર્વિસમાં દોડી જાય છે એક પછી ઓ પેલા ભાઈનું ચાલવાનું છે અરે મેં પેલું રેકોર્ડેડ છે એ સાંભળવાનું છે એ અજાયબ જેવી કૃપા પ્રભુએ આ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કરી છે ને એના માટે પ્રભુનો આભાર કે એક જમાનો એવો હતો એવું કહેવાતું હતું કે ઇન્ટરનેટ ખરાબ છે પેલા બાળકો બિચારા ઇન્ટરનેટ પર હોય એમને લોકો દબડાઈ કરતા હતા બંધ કરો આ શેતાની છે આમ છે કેવું સાંભળ આજે એ વસ્તુનો ઉપયોગ
પ્રભુએ આમ પેલું દુનિયાના દરવાજા ખોલી દીધા છે. એનો યરીખોનો કોટ તો પડ્યો, પણ આજે દુનિયાની બધી દિવાલોનો કોટ તૂટી ગયા છે અને બધા એક કનેક્ટેડ થઈ ગયા છે, જુદા જુદા ટાઈમ ઝોનમાં જુદી જુદી. એટલે મારે એના માટે ખાસ પ્રભુનો હું આભાર માનું છું કે બહુ અજાયબ જેવી કૃપા એમણે આ વર્ષોમાં, આ વર્ષમાં ખાસ કરીને આપી છે. અને એમાં તમે ચાલુ રહેજો. મને ઘણા લોકો એવું કહે છે કે તમે પર્સનલી જયારે મળવાનું ચાલુ કરો ત્યારે બી આ ઓનલાઈન ચાલુ જ રાખજો, કારણ કે ઘણા જે વડીલો છે ખાસ કરીને જે કદાચ ઘર થી બહાર ના નીકળી શકતા હોય એવાને માટે, અથવા જો તમારાથી બહુ દૂર રહેતા હોય એવો જોડાય છે એમના માટે, એ બાબત આપણે ચાલુ જ રાખીશું. તો એ પ્રભુનો આભાર એના માટે. બીજી જે બાબતો છે, થોડી વર્ષગાંઠો છે મારી આગળ. સ્નોઈ અમારી દીકરી છે, એની વર્ષગાંઠ 23મી હતી. દેવાશીષભાઈ હમણાં જેમણે ગીત આપ્યું એમનો દીકરો મનોજીત, એની બર્થડે 31મી તારીખે છે. વિજયા આંટી કે જે હમણાં અનફોર્ચ્યુનેટલી આપણે ગઈકાલે સુબોધ અંકલનું ડેથ થયું, પણ આપણે એમને પ્રાર્થનામાં યાદ રાખીએ. એટલે હું બે વણી લઉં છું કે સુબોધ અંકલના જવાથી જે કમ્ફર્ટની જરૂર છે, દિલાસાની જરૂર છે, એ બી એમને પૂરો પડે. પણ એમની વર્ષગાંઠ છે 29મી માર્ચે, એમને પ્રભુ એક જે નવું વર્ષ ઉમેરવાના છે એમાં પ્રભુ એમને ખાસ અત્યારે જ એમની જરૂર છે એવા આશીર્વાદો, એવી એવું કમ્ફર્ટ, દિલાસો, ઉત્તેજન સગળું પ્રભુ એમને પૂરું પાડે. જ્યોતિ મામી છે, જ્યોતિ ચૌહાણ, એમની બર્થડે 30મી તારીખે છે, એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. બીજા જે સમાચાર છે એમાં ખાસ કરીને આ પેશન વીકની જે મીટિંગ્સ અહીંયા તો થાય છે, પણ એવી અનેક જગ્યાએ, દરેક જગ્યાએ તમને ખબર છે આપણું ટ્રેડિશન છે આ ચર્ચ ઓફ ઇન્ડિયાએ 30 વર્ષથી ઓલમોસ્ટ આ ટ્રેડિશન ચાલુ રાખ્યું છે, અને એ જ રીતે આપણે આ વખતે ઓનલાઈન પણ એ ચાલુ રાખ્યું છે. પણ આવી ઘણી બધી સભાઓ દરેક જગ્યાએ થતી હશે, તો એ દરેક સભાને, દરેક સભામાં જોડાનારને અને ખાસ કરીને જે વક્તા વચન લાવે, જેમ આજે આપણી મધ્યે જશવંત સર લાવવાના છે, એ દરેક વક્તાને પ્રભુ એમના આશીર્વાદથી ભરપૂર કરે એવી પ્રાર્થના રાખીએ. સન્ડે સ્કૂલ ચાલે છે. સન્ડે સ્કૂલ આપણી જોડે મરસીબેન ને નેલ્સનભાઈ છે કે નહીં ખબર નહીં, પણ એ સન્ડે સ્કૂલ માટે એમણે એક સરસ શબ્દ વાપર્યો હતો. મને નેલ્સનભાઈ એ કયો વર્ડ હતો, પેલો ડાંગરના ક્યારામાં શું હોય છે? ધરુવાડ્યું. જશવંતબેન ખબર હશે, આઈ ડોન્ટ નો બીજા કોને કોને ખબર છે, પણ કહેવાય છે કે એ ડાંગરને જયારે તમારે ઉગાડવી હોય અને મોટા ખેતરમાં જયારે એનું વાવણી કરવી હોય ને, એના પહેલા ધરુવાડ્યું કરીને એક નાની જે જગ્યા બનાવવામાં આવે અને એમાં એને નાના નાના રોપવામાં આવે અને એની બરાબર માવજત કરવામાં આવે, અને એ જયારે છોડ થોડો મોટો થાય ત્યારે એ ખેતરમાં વાવવામાં આવે ને પછી એનો પાક જોરદાર થાય. એ સમજણ મને નેલ્સનભાઈ અમને થોડા વખત પહેલા આપી હતી, અને હું અમે વાત કરતા હતા સન્ડે સ્કૂલની, કે સન્ડે સ્કૂલ એ ચર્ચ માટે ધરુવાડ્યું છે. આજે જો બાળકો ચર્ચમાં લીડરો બનતા થાય છે, પ્રભુના સેવકો બનતા થાય છે, તો એની વાવણી, એની જે પેલો છોડ એ ધરુવાડિયામાં રોપવામાં આવ્યો હોય છે સન્ડે સ્કૂલમાં. એટલે સન્ડે સ્કૂલના ટીચરોને મારી આજે ખાસ સલામ, એ બાળકોને માટે ખાસ, મા બાપ જેમને લાવે છે એમને ખાસ સલામ. મરસીબેન તમારે કઈ કહેવું છે? યુ કેન સે સન્ડે સ્કૂલ એટલે મંડળીનું ધરુવાડ્યું. સન્ડે સ્કૂલ એટલે મંડળીનું ધરુવાડ્યું. ધરુવાડિયામાં જો છોડવા સારા હોય તો મંડળીમાં બહુ સરસ રીતે એ વધે, વ્યવસ્થિત રીતે એની વૃદ્ધિ થાય. લાઈક નર્સરી, લાઈક નર્સરી, નર્સરી આપણે પ્લાન્ટ કરીએ. બરાબર છે, થેન્ક યુ નેઝમયા. એટલે એ જે જે મંડળીઓમાં એ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, જે મા બાપ એનો લાભ લે છે અને જે બાળકો એમાંથી બહાર આવે છે સન્ડે સ્કૂલના ટીચરોના શિખામણ દ્વારા, એના માટે પ્રભુનો આભાર. અને એમને બી ખાસ પ્રાર્થનામાં આપણે રાખીએ સન્ડે સ્કૂલની બાબતને, કારણ કે એ જ ભવિષ્યની મંડળી છે. અને સન્ડે સ્કૂલના ટીચરને મારો એક જ મેસેજ છે કે મારા એક 90 વર્ષના મિત્ર છે, મેન્ટર છે મારા જીવનમાં, અમેરિકન છે, રોલિન કરીને એમનું નામ છે. એ એવું કહે છે કે મને મારું સન્ડે સ્કૂલમાં શું હું શીખ્યો મને કદાચ યાદ ના હોય, સન્ડે સ્કૂલના ટીચર શું બોલતા હતા એ મને કદાચ યાદ ના હોય, કયો લેસન એમણે શીખવાડ્યો એ મને કદાચ યાદ ના હોય, પણ એક વસ્તુ હું આખી જિંદગીમાં ભૂલ્યો નથી કે સન્ડે સ્કૂલના ટીચર મારી પર બહુ પ્રેમ રાખતા હતા. હી લવડ મી. એટલે હું મારી એ વિનંતી છે કે એ પ્રેમ બાળકોને આપજો, કારણ કે એ પ્રેમ એમણે માણવાનો છે પ્રભુનો અને એમાં જ આગળ વધવાનું છે. સો દેટ ઇઝ વન. બીજી આપણા એક, હમણાં હું છે ને ઓનલાઈન બીજી જવાની ટ્રાય નહીં કરું, પણ અહીંયા ઈસ્ટમાંથી, આપણે યુએસએ માંથી UGCOA એટલે યુનાઇટેડ ગુજરાતી ક્રિશ્ચિયન્સ ઓફ ઇન્ડિયા કરીને જે સંસ્થા છે એ ઘણું સારું કામ કરે છે. ઘણા બાળકો એમાં જોડાય છે, તેઓ ઘણી મિટિંગો રાખે છે, હમણાં બાળકોની સ્પર્ધા રાખેલી, ક્રિકેટ બી રમે છે, એવા જે
कार्य करे छे एमने प्रार्थना मां राखवानी जरूर छे। अने एमने हमणा एक संस्था एटले एक वेबसाइट एवी चालू करी छे जुवानो माटे, ए वेबसाइट ने माटे तमे खास प्रार्थना करजो एवी हमणे रिक्वेस्ट मूकी छे के आपणा मैचिंग माटे जे लोको योग्य पात्र शोधता होय અને એની ઇન્ફોર્મેશન જો કોઈને જોઈતી હોય તો આપણે મંદિર ચર્ચ પછી કહેવું મને કનેક્ટ કરજો હું તમને આપીશ, પણ આજે મારે હમણાં પેલું બીજે જવાની ટ્રાય નથી કરવી, તો આઈ વિલ જસ્ટ સે ઇટ વર્બલી કે એ તમે ખાસ એ જે વેબસાઇટ છે જ્યાં જુવાનોને જાણે મેરિટલ મેરેજ વેબસાઇટ હોય એવી જાતનું એમણે સરસ ક્રિએટ કર્યું છે, બિશપ સિલવાન્સ બીજા ઘણા બધા પાસ્ટરો એને બ્લેસ કર્યું છે, એટલે એને પણ આપણે પ્રાર્થનામાં રાખીએ। અને એવા જો કોઈ શોધતા હોય પાત્રો પોતાના બાળકો બીજા કોઈ તમારા ધ્યાનમાં હોય એમને ત્યાં ડિરેક્ટ કરજો। ખાસ કરીને ઇમુ અંકલ જે ટેક્સાસમાં છે, ઇમેન્યુઅલ ક્રિશ્ચિયન, એમણે પ્રાર્થનાની વિનંતી મૂકી છે। તેઓ અત્યારે કનાન ચર્ચ ન્યુયોર્કમાં છે, પરસીભાઈ ચલાવે છે, એમનું બોલવાનું છે। એમણે કહ્યું છે અમારા માટે ખાસ પ્રાર્થના કરજો। બીજા થોડા દુઃખના સમાચાર હું કહું તમને, આપણી સાથે જે પ્રિયંકાબેન છે એમના દાદી શારદા દાદી લાંબી ઉંમર જીવીને 99 વર્ષની ઉંમરે પ્રભુમાં ઊંઘી ગયા છે। એમના કુટુંબને એનો આપણે પ્રાર્થનામાં રાખીએ અને દાદીના જીવન માટે પ્રભુનો આભાર। પ્રિયંકાબેનના એક બીજા કઝિન છે સંદીપ પામર કરીને, અને એમની દીકરી હતી 14 વર્ષની રોઝેન કરીને, એમને થોડી તકલીફો હતી યુનો ફિઝિકલ હેલ્થ રિલેટેડ, પણ એ પણ પ્રભુમાં ઊંઘી ગઈ છે 14 વર્ષની બાળકી। તો એ મા બાપને એમના કુટુંબને પણ પ્રભુ સાંત્વન પૂરું પાડે એવી પ્રાર્થના કરીએ। આપણે જયારે ચર્ચ ખોલવાની વાત કરીએ છીએ અને અહીંયા ઘણા બધા મને પૂછે છે ક્યારે ચર્ચ ખોલીએ ને એવું, પણ જેમ ઇન્ડિયામાં તમે સાંભળો છો એમ અહીંયા પણ જેમ જેમ ખોલવામાં આવે છે ચર્ચ ને બધું કે બધી જગ્યાઓ, એમ એમ કેસીસ વધવા માંડે છે, એટલે એ બીકમાં એ લોકો આપણને ના પડે છે, અમારે તો એમને ફોલો કરવું પડે। જેમ કે અમારું પેરેન્ટ્સ જે ચર્ચ છે ઇંગ્લિશ બેવ જગ્યાએ MGM માં અને અહીંયા ચર્ચ ઓફ ઇન્ડિયામાં એમના પેરેન્ટ ચર્ચ ને અમારે ફોલો કરવું પડે, પણ અમારું જે MGM નું જે મેઇન ચર્ચ છે આર્ટિઝિયા સરિટોઝ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ, એમના પાસ્ટર છે કોરિયન રોબિન કિમ। એમણે ધીમે રહીને થોડું ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ એમને કોરોના થયું, એમના બંને પેરેન્ટ્સને થયું, એટલે છેલ્લા 2 વીકથી એ પોઝિટિવ હતા, સારવાર લેતા હતા, પણ ગઈકાલે એમના ફાધર એક્સપાયર થઈ ગયા। એમને ખાસ વિનંતી મૂકી છે કે એમના મધર કે ઓલરેડી હોસ્પિટલમાં છે પણ એમને કહેવામાં નથી આવ્યું કે એમના હસબન્ડ એનો પાસ્ટ અવે, પણ એમને ખાસ એ કુટુંબને આપણે પ્રાર્થનામાં રાખીએ। પણ કહેવાનું મારો સાથે ભાવાર્થ એ બી છે કે આપણે જે બી કરીએ બી કેરફુલ, નીતિ નિયમો ધોરાધોરણો બધા પાળીને આપણે ફોલો કરીએ, માસ્ક ડિસ્ટન્સિંગ ક્લેન્ઝિંગ બધું ચાલુ રાખજો। પણ એ રોબિન કિમના ફાધરના જવાથી એમના ફેમિલીને આપણે યાદ કરીએ, સુબોધ અંકલનું મેં કહ્યું એ પ્રમાણે એમના ફેમિલીને। બીજા એક કોઈક વિનંતી આવી છે માયા જાદવ કરીને, એમને માટે આપણે પ્રાર્થના કરીએ। બીજી એક વિનંતી મારા માટે આવી છે અને હું ફરીથી કહું છું કે હું આ બધી પ્રાર્થનામાં રિપીટ નહીં કરું, એટલે જસ્ટ થેન્ક યુ કે તમે મને બધી કવર કરી દેવા દેશો, ઘણા લોકોએ વિનંતી મોકલી છે। અને આ જે છે અમુક બાળકોને માટે, ઘણા બધા બાળકો કદાચ તેઓ બહાર નીકળતા હોય, કામ કરતા હોય, સોશિયલી એક્ટિવ હોય, એમનું એક લિસ્ટ મને મોકલવામાં આવ્યું હતું, તો હું એક ક્વિકલી વાંચી જઉં છું। રેવરન્ડ ઇમેન્યુઅલ કાંત નડિયાદ ડિસ્ટ્રિક્ટ, રેવરન્ડ વિનોદ ઉમરેથ ડિસ્ટ્રિક્ટ, રેવરન્ડ સંજય રાજ ભરૂચ સુરત ડિસ્ટ્રિક્ટ, રેવરન્ડ જગદીશ ક્રિસ્ટી નડિયાદ, રેવરન્ડ બેન્જામિન ગોધરા, રેવરન્ડ હેમલતા પરમાર USA, અને પછી બીજાઓમાં આપણા જુલીબેનના ફાધર છે નેતન અંકલ, એમને સારું છે, એમના મમ્મીને સારું છે પણ એમને થયું, તો એમના માટે પ્રાર્થના કરીએ। ન્યુયોર્કમાં આપણે જે દીકરા મોન્ટુ માટે પ્રાર્થના કરતા હતા એને બી અપ એન્ડ ડાઉન ચાલે છે, એના માટે પ્રાર્થના કરીએ। Okay, so I think those are my news. I just really quickly wanted to share. Tamara jo koi hoy, Jashwant bhai, tamare ek announcement hati, you wanted to say that, if you would like to do that. Mute chho tamhe, mute. Nadi tamhe. Nadi tamhe. ત્યાં સુધી કોઈ બીજાને કોઈ પ્રેયર રિક્વેસ્ટ? ટોની અંકલ, મારા ભાઈ છે જોની કરીને સરસપુરમાં રહે છે અને
50 યર્સ ઓલ્ડ છે અને એમને વેન્ટિલેટર પર રાખ્યા છે. એમની કિડનીમાં થોડું ઇન્ફેક્શન હતું એટલા માટે. તો ખાસ એમના માટે પ્રે કરજો કે એમને હવે થોડીક રિકવરી આવે છે તો વધારે સારું, સાજા પણ આપે અને ઈશ્વર એમની ઈચ્છા એમના જીવનમાં પૂરી કરે. ચોક્કસ. હેલો, કોણ તમે, શું કહ્યું તમારા બ્રધર? મે અમાર કઝિન છે જોની, જોની ક્રિશ્ચિયન સરસપુરમાં રહે છે. ઓકે, આપણે એમના માટે પ્રાર્થના કરીશું. ઓકે જશવંતભાઈ, તમે યોર ઓન. યસ યસ, આવ્યો અવાજ? યા યસ. થેન્ક યુ સો મચ પાસ્ટર્સ, તમારો આભાર માનું છું કે તમે મને આ તક આપી કે આપની બધાની સાથે હું જોડાઈ શક્યો છું અને હું સંદેશો આપીશ, પ્રભુનું વચન આપીશ ત્યારે કહીશ ઘણી બધી બાબતો. પણ પ્રાર્થના વિનંતી એટલી જ છે કે ભારતીમાય સેન્ટર ફોર ધ બ્લાઇન્ડ દ્વારા અમે અંધ લોકો મધ્યે કામ કરીએ છીએ, બ્લાઇન્ડ લોકો મધ્યે. અને આવતીકાલે મોટા લોકો જેઓ છે, બ્લાઇન્ડ લોકો કે જેઓ નોકરીઓ કરે છે, એમના માટેનું એક ગેટ ટુગેધર અમે આવતીકાલે લાંભા ચર્ચ, જેમાં હું પારક તરીકે પણ સેવા આપું છું, અમે ફર્સ્ટ ટાઈમ રાખ્યું છે. અને 43 લોકો કાલે આવશે, એમની સાથે અમે ગેટ ટુગેધર રાખ્યું છે, ફર્સ્ટ ટાઈમ રાખીએ છીએ. બધા નોન ક્રિશ્ચિયન છે પણ એમને અમે પ્રભુની વાત કહેવાના છે, બ્લાઇન્ડ લોકો છે. અને આપણે એક મિશનરી કપલ, બ્લાઇન્ડ મિશનરી કપલ તૈયાર કર્યું છે, તેઓ પણ એમને સાક્ષી આપશે અને એમની સાથેનું અમે સંગત રાખ્યું છે. એના માટે ખાસ પ્રાર્થના કરશો. ઓકે, ડેફિનેટ. અને તમારું ચાલુ જ રાખજો સાઉન્ડ, નોટ, ડોન્ટ ગો અવે. યા, ઓકે, થેન્ક યુ. બીજા કોઈને વિનંતી? નહીં તો પછી આપણે તરત પ્રાર્થનામાં જઈએ. અને મને લાગે, હાજી, હેલો, દિવ્યાબેન બોલો. હા બોલો દિવ્યાબેન. હાલમાં ક્લેરાબેન હેસી વર્ષના છે, 3 મહિનાથી તાવા, પણ એમની તબિયત બહુ સારી નથી, તો એ માટે રિક્વેસ્ટ આવે તો પ્રેયર કરશો. થેન્ક યુ. કોણ, એમનું નામ ફરી બોલશો? પહેલું તમારું મેં મિસ કર્યું. જયશ્રીબેન પટેલ અને ભોગીલાલ પટેલ, એ હિન્દુ છે પરંતુ એમની બેબીના ડાયવર્સ થઈ જાય એવી હદ સુધી બધું વાતાવરણ થઈ ગયું છે, એમાં બેબીનો વાંક નથી એવું કે છે એ લોકો. પ્રભુ જાણે જે પણ હોય, પરંતુ એમણે પણ કહ્યું છે કે પ્રભુ મને પ્રાર્થના કરજો કે પ્રભુની ઈચ્છા શું છે એમને જાણવા મળે, એના માટે પ્રાર્થના કરવાની છે. ઓકે, થેન્ક યુ. ઓલરાઈટ, ઓકે, તો પ્રાર્થનામાં જઈએ. અને તમે તમારા હૃદયમાં બી જો એવા વિચારો કે પેલું કહે છે ને વણ બોલાયેલી માંગણી, પણ તમે પ્રભુ પાસે લઈ જશો. અને હું બહુ જ રિપીટ નથી કરવાનું, પણ બહુ જ ટૂંકમાં આપણે આ બધી જ બાબતો જે ઓલરેડી પ્રભુના ચરણે લાવી દીધી છે એને પ્રભુ માન્ય રાખે અને એમના યોગ્ય સમયે ઉત્તર આપે એવી પ્રાર્થનામાં જોડાઈએ. સો ફરી પ્રભુ તમારો આભાર માનતા તમારા ચરણોમાં આવીએ છીએ. અને પ્રભુ તમે ઓલરેડી, અમે તો બોલ્યા પણ ઓલરેડી તમે જાણતા હતા, વેગળેથી તમે અમારા વિચારોને સાંભળો છો, જાણી લો છો, ઓળખો છો, અને એની યોજના ઓલરેડી તમારી યોજનામાં છે. જગતના મંડાણ અગાઉ તમે એક એક અમારા પગલા માપી લીધેલા છે. તમારા ડિરેક્શનમાં, કઈ ડિરેક્શનમાં જઈએ છીએ એ તમે જાણો છો, અમારા જીવનમાં શું થવાનું છે એ તમે જાણો છો. અને એ સગળી બાબતો પ્રભુ અમે જ્યારે એ તમારી ઈચ્છામાં, અમારી ઈચ્છાને જોડીએ, વેન વી અલાઇન અવર વિલ વિથ યોર વિલ, એ જે પરફેક્ટ મિલાપ પ્રભુ જ્યારે થાય છે અને એનું જે સુંદર રિઝલ્ટ આવે છે એ અત્યારે અમે માંગી લઈએ છીએ. કે અમારી સૌથી મોટામાં મોટી અને બોટમ લાઈન વિનંતી એ છે કે પ્રભુ અમે તમારી ઈચ્છાને ઓળખતા શીખીએ. પ્રભુ તમે અમને જે આપવા માંગો છો, અમે અમને તમને જે આપવાના છો પ્રભુ, જો થોડું માંદગીમાં રહેવું હોય તો માંદગીમાં રહેવું, જો તમે અમને વહેલા સાજા કરવાના હોય તો સાજા કરવું પ્રભુ, જો તમે અમને તમારી પાસે બોલાવી લેવાના હોય તો એ બોલાવી લેવાની બાબત પ્રભુ, તમે આ લગ્નની જોડાણમાં તમે જોડવાના હોય એ બાબત, અથવા તો પછી કોઈક છૂટા થવાની હોય એ બાબત પ્રભુ, તમે કોઈકની લાંબા સમયની માંદગી હોસ્પિટલમાં રહેવાની બાબત, અથવા તો પછી માંદા ના પડવાની બાબત અને તંદુરસ્ત રહેવાની બાબત પ્રભુ, આ જુદી જુદી જગ્યાએ જુદા જુદા સેવકો વચન આપે છે એ બાબત, અને ઘણા લોકોને કદાચ આજે એ સગવડ ના હોય એવી બાબતો પ્રભુ, એ સગળી એવી બાબતો, સારી બાબતો, બર્થડેઝની બાબતો, મેરેજ એનિવર્સરીઝની બાબતો, અને એ જ સાથે પ્રભુ દુઃખની અને માંદા પડવાની બાબતો અને મરણના જે સમાચારો છે એની બાબતો પ્રભુ, આ સગળી જે વાતો અમે જે બોલ્યા છે દરેકને અમે તમારી પાસે ફરીથી એક મંડળી તરીકે, એક મનના થઈને, એક ચિત્તના થઈને, બોડી ઓફ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુના શરીરના અંગો રૂપે એક થઈને
તમારા ચરણો આગળ મૂકીએ છીએ. દરેકને પ્રભુ તમારા ભરપૂરીપણામાંથી પ્રભુ એ જોઈતી બાબતો તમે પૂરી પાડો. પ્રભુ અમે આજે અમારા પોતા માટે નહીં પણ અમે અમારા બીજા ભાઈ બહેનોને તમારી પાસે લાવીએ છીએ એવી પ્રાર્થના કરતા પ્રભુ તમે અમને શીખવો કે પ્રભુ અમે અમારું તો જે હોય છે તમે આપ્યું છે આભાર માનીએ, પણ બીજાઓ જેની પાસે નથી, બીજાઓ જેને જરૂર છે, બીજાઓ જે ઘણી જ મુશ્કેલીઓમાં છે, આપણું એમને માટે અમે આજે પ્રાર્થના કરતા શીખીએ. અને અત્યારે અમે કરીએ છીએ એવા દરેક વ્યક્તિઓને કે પ્રભુ જે કંઈક શાંત રહ્યા છે, જેઓ બોલ્યા નથી, કોઈકના મનમાં ચાલી રહ્યું છે, કોઈક ફીલ કરી રહ્યું છે, કોઈકને ચિંતા છે, કોઈકને મૂંઝવણ છે, કોઈકની અનાઉન્સમેન્ટ નથી થઈ, અમુકની થઈ છે, જે બી બાબતો હોય સગળી ફરીથી અમે તમારી પાસે લાવીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ઓનલી ટ્રુ ગાડ, પ્રભુ એક જ એવા ભગવાન છો કે જે સાંભળે છે અને જવાબ આપે છે, જે કાર્યરત છે. અને આટલી મોટી સૃષ્ટિના કરતા હોવા છતાં જેમને અમારા જેવા નાના નાના જીવનોમાં, અમારા નાના નાના કાર્યોમાં એમને ઇન્ટરેસ્ટ છે, એવા દેવ તમે અમને મળ્યા છો, માટે અમે આભાર માનીએ છીએ. તો પ્રભુ અમે તમારા ચરણે આવીએ છીએ, અમે તૈયાર છીએ તમારું વચન સાંભળવાને માટે કે આજે તમે અમને શું કહેવા માંગો છો. તો ફરી અમે તમારી આ બાબતમાં જોડાઈએ. સર્વના કાનો અને હૃદયો તમે ખુલ્લા કરો, સાફ કરો, ધોઈ નાખો. કોઈ બી ક્લોગ હોય તો પ્રભુ એ ક્લોગ તમે દૂર કરો, જેથી એ ઇઝીલી એનો પ્રવાહ, તમારા વચનોનો પ્રવાહ, તમારો એ પ્રેમ વહેતો થાય. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ બાપ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓકે, સો થેન્ક યુ. કોઈકની એનિવર્સરી છે પણ ઓકે, આઈ થિંક વી વિલ કવર ધેટ. ઓકે, સો હું બાઇબલ વાંચન કરું અને પછી જશવંત સરને હું સોંપું. એ પહેલા જસ્ટ કોઈકને, આઈ ડોન્ટ થિંક એમને ઓળખાણની કોઈને જરૂર હોય. જશવંત સર બહુ જ જબરજસ્ત સેવક છે અને એમની જે સેવા છે તમે જાણો છો એ ઇઝી નથી, પણ એ અને એમના જે મિસિસ શોભનાબેન અને એમનો દીકરો અંકુર એ જે કરે છે, તમે લોકો કદાચ જોયું હશે, સાંભળ્યું હશે, પણ મેં તો માણ્યું છે એમના ત્યાં જઈને, જે બાળકો સાથે અને એમની જે આ જે કપલ્સ તૈયાર કરે છે બ્લાઇન્ડ કપલ્સને પ્રભુની સેવામાં જવા, સો એ સેવાને માટે સર્વપ્રથમ પ્રભુનો આભાર. અને જશવંતભાઈ અને શોભનાબેનને પ્રભુ ખૂબ જ આશીર્વાદિત રાખે, જોઈતી બાબતો પૂરી પાડે. જશવંત સર આમેન મેથોડિસ્ટ ચર્ચ અમદાવાદમાં પાસ્ટર છે. મેં જે તમને એમનું ફ્લાયર મોકલ્યું છે એમાં તમે જોયું હશે, ભારતી માય સેન્ટર ફોર ધ બ્લાઇન્ડ એમના ડિરેક્ટર છે. ગુજરાત રિજનલ કોન્ફરન્સની એ મિનિસ્ટ્રી છે અને સાથે સાથે તેઓ બીજી જે બાબતો કરે છે, ડિસ્ટ્રિક્ટ વેસ્ટ ઓફ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં તેઓ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી છે. આજે જેવી રીતે આવ્યા છે એવી રીતે ઘણી બધી જગ્યાએ પેશન વીકના સ્પીકર તરીકે એમણે સેવા આપી ચૂક્યા છે. રિજનલ એક્ઝિક્યુટિવ બોર્ડ ઓફ ગુજરાત રિજનલ કોન્ફરન્સના એ મેમ્બર છે, એટલે ઘણી બધી જવાબદારીઓ નિભાવે છે. અને એમની સાથે તમે એમના મિસિસ છે શોભનાબેન, હોમ વોર્ડન છે અને એમનો દીકરો છે અંકુર, એ સાઉન્ડમાં અને એમ પોતે મ્યુઝિશિયન તરીકે બી એમની સેવામાં બહુ જ ડિસિપ્લિન્ડ અને ઓબિડિયન્ટ રીતે એમનો દીકરો એમની સાથે જોડાયેલો છે. તો એને પણ આપણે પ્રભુમાં રાખીએ અને બીજાઓને માટે ઉત્તેજનરૂપ બાબત બને. સો એમની સર્વિસીસને આપણે પ્રાર્થનામાં રાખશો અને એ પોતે કહેશે એમની બાબતો, પણ એ પહેલા આપણે એમને સોંપી દઈએ. લેટ્સ પ્રભુના વાંચનમાં જઈએ અને માથીના 21મા અધ્યાયની એક પહેલી 1-11 કલમો હું વાંચીશ તમારી આગળ. તમે નહીં જાઓ તો ચાલશે, તમે સાંભળો, મન દઈને સાંભળો, ધ્યાન આપીને સાંભળો. 21મા અધ્યાયની 1-11 કલમ. અને જ્યારે તેઓ યરૂશાલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસ્તા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો, તેઓને છોડીને મારી પાસે લાવો, અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે એ નમ્ર છે તથા ગધેડા પર, હા ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું, અને તેઓ ગધેડીને બચ્ચા સુદ્ધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા, અને તેઓ પર સવાર થયો, અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા
ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકોએ પુકાર્યું કે દાઉદના દીકરાને હોસાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાના. અને જ્યારે તે યરુશાલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખભડી ઉઠીને કહ્યું કે એ કોણ છે. ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક જે ગાલિલના નાઝરેથનો તે એ છે. પ્રભુ તેના વાંચેલા વચનો પર આશીર્વાદ આપો. ઓકે જશવંત સર, આઈ એમ ગોન ટુ મ્યુટ માય સેલ્ફ, ઇટ ઇઝ ઓલ અબાઉટ યુ, ઓલ યુ નાઉ. થેન્ક યુ સો મચ સાહેબ, થેન્ક યુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં પાસ્ટર ટોની સાહેબ અને સુનિતાબેન અને અત્યારે આપણી સાથે જોડેલા તમામ પરિવારોનો, કુટુંબોનો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનું છું. આજે પામ સન્ડે, ખજૂરીનો રવિવાર, વિજયવંત સવારી અને આજની આ સપ્તાહ બહુ પવિત્ર અને આશીર્વાદિત ભવ્ય ઉજવણી ગુજરાતમાં તો થાય, પણ કોરોના વાયરસે કદાચ આ રીતે ઓનલાઈન સાહેબે હમણાં કહ્યું પ્રમાણે કે આ ટેકનોલોજીનો ઉપયોગ હવે બહુ ભરપૂરપણે થઈ રહ્યો છે, એ માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. પણ મને આ પ્રથમ દિવસે તક મળી માટે સાહેબ હું બહુ દિલથી હૃદયથી આપનો આભાર માનું છું કે તમે મને તક આપી. અને ખાસ કરીને પાછલા દિવસોમાં તમે બે વાર આવ્યા અને અમારી વિઝિટ લીધી, મુલાકાત લીધી અને આ મિનિસ્ટ્રીને તમે બહુ જ ઉત્તેજન આપ્યું, એથી અમને બહુ જ આનંદ થયો અને ઉત્તેજન મળ્યું છે. ભારતીમાય સેન્ટર ફોર ધ બ્લાઇન્ડ એ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એટલે કે મેથોડી ચર્ચ ઇન ઇન્ડિયાનો એક ભાગ અને મિનિસ્ટ્રી છે, પણ આ મિનિસ્ટ્રી તો મોટા ભાગે બધા જ નોન ક્રિશ્ચિયન બ્લાઇન્ડ લોકો અત્યાર સુધી તૈયાર થયા અને એટલા માટે બ્લાઇન્ડ લોકો મધ્યે કામ કરતી સંસ્થા છે, એટલે બધાને માટે સેવા કરતી આ સંસ્થા છે. અને પ્રભુએ છેલ્લા 10 વર્ષ, આ વર્ષે મારા 10 વર્ષ આ મિનિસ્ટ્રીમાં પૂરા થયા અને ગુજરાત ઇન્ડિયન કોન્ફરન્સના પાળક તરીકે મારી આ 32મા વર્ષની સેવાઓ ચાલી રહી છે. પ્રભુનો અમે આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આ ખાસ પ્રકારની સેવામાં પ્રભુ અમારો ઉપયોગ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં 150 થી 200 જેવા છોકરા છોકરીઓ આપણા સેન્ટરમાં તૈયાર થયા, જેમાંના ઘણા બધા લોકોને ગવર્મેન્ટ જોબ મળી, ઘણા બધાના લગ્ન થયા અને એ માટે ભારતીમાય સેન્ટરમાં એમનું યોગદાન રહ્યું છે, માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને અમે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુનું વચન કહે છે કે આ બહુ નાનામાંથી એકને કર્યું એટલે મને કર્યું, એટલે કેવળ આપણે બધા દેખતા છે ને, આપણને પ્રભુએ દ્રષ્ટિ આપી છે, એટલે આપણા આત્માઓ બચી જાય તો બ્લાઇન્ડ લોકોના આત્માઓનું શું, એમને પણ સુવાર્તા મળવી જોઈએ, એમને પણ પ્રભુની વાત મળવી જોઈએ. એટલા માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આ વર્ષે અમે એક મિશનરી કપલ પણ તૈયાર કર્યું છે અને આવતીકાલે અમે ખાસ અમદાવાદ વિસ્તારમાં બહુ જ બ્લાઇન્ડ લોકો છે, બહુ જ લોકો અમે બહુ સર્વે કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અમે બેસી નથી રહેતા, લોકો પાસે જઈએ છીએ, ચોક્કસ અમે અમારી જાતને સાચવીએ છીએ, પણ એવા લોકોને અમે શોધી કાઢ્યા છે કે જેમની પાસે અમે જઈએ છીએ, એમને મદદરૂપ બનીએ છીએ અને પ્રભુની વાત કહીએ છીએ. અને એમાંના 43 જણા કાલે અમારી સંગતમાં આવશે. તમે ખાસ પ્રાર્થના કરજો, આવતીકાલે 10 વાગે એમની સાથે અમે ગેટ ટુગેધર રાખ્યું છે. પ્રથમ જ વાર અમે આ રાખ્યું છે અને એમાંથી બાઇબલ સ્ટડી અમે શરૂ કરીશું, પ્રભુના વચનો શરૂ કરીશું અને એટલા માટે તમે આ સેવાઓ માટે પ્રાર્થના કરશો. આ ઉપરાંત લાંભા વિસ્તાર અમદાવાદમાં જો જેવું અમદાવાદ સાથે કનેક્ટેડ હશે એમને ખબર હશે, નારોલ ચોકડીથી આગળ લાંભા વિસ્તારમાં ટોટલી સ્લમ એરિયા છે અને ત્યાં મંડળી શરૂ કરી, અત્યારે 25 કુટુંબો છે, સરસ નાનો હોલ બનાવ્યો છે. અમે પ્રભુનો આભાર માનીએ છીએ કે એ મંડળીના પાળક તરીકે પણ અમને તક મળી છે. અમે એમાં છેલ્લા 2 વર્ષથી એમાં પણ સ્લમ એરિયામાં પાળકીય સેવાઓ કરીએ છીએ અને પ્રભુનો અમે આભાર માનીએ છીએ. મારી સેવામાં મારા પત્નીનો બહુ મોટો ફાળો છે, એ બાળકોને સાચવવા, હોસ્ટેલ સંભાળવી અને મ્યુઝિક સાથે બ્લાઇન્ડ લોકોને બહુ કનેક્શન હોય. અને અમે પ્રભુનો આભાર માનીએ છીએ કે ગોડ ગિફ્ટ મારો સન છે કે જેને પ્રભુએ ગોડ ગિફ્ટ આપી છે અને એ બહુ પ્રોફેશનલ ટ્રેનિંગ આ બાળકોને આપે છે, જેથી કરીને તેઓ પ્રભુના મહિમા માટે ઉપયોગી બને છે. ઘણી બધી બાબતો હું કદાચ સંદેશામાં પણ વર્ણવી લઈશ, પણ તમે આ મિનિસ્ટ્રી માટે પ્રાર્થના કરશો. અત્યારે 22 બાળકો આપણી પાસે છે, 3 વર્ષથી 18 વર્ષ સુધીના. પણ આ કોરોના વાયરસને કારણે અમારે એમના ઘરે અથવા જુદી જગ્યાએ શિફ્ટ કરવા પડ્યા છે, પણ અમે દર મહિને એમની પાસે જઈએ છીએ અને એમને મદદરૂપ બનીએ છીએ, એમને ઉત્તેજન આપીએ છીએ. અત્યારે ઓનલાઈન સ્ટડી ચાલી રહી છે, હવે એમની જોડે એવી કોઈ સિસ્ટમ છે નહીં, એકદમ આદિવાસી અને ગામડામાં રહેતા લોકો હોય, પણ અમે એમને અંતરિયાળે બોલાવીએ છીએ અને એમનું સ્ટડી કરાવીએ છીએ. અને આ વર્ષે 10 અને 12માં 4 દીકરા દીકરીઓ એક્ઝામ આપશે, બોર્ડ એક્ઝામ આપશે મે મહિનામાં. એમના માટે તમે ખાસ પ્રાર્થના કરજો. આપણું રોકાણ છે 45 સ્ટુડન્ટ્સ, એ એક્સ સ્ટુડન્ટ્સ એટલે કે મોટી સ્કૂલમાં અંધજન મંડળમાં ભણે છે અને 7 થી 10 દીકરા દીકરીઓ કોલેજ કરી રહ્યા છે. 2 દીકરાઓએ આ વર્ષે માસ્ટર્સ પૂરું કર્યું ઇકોનોમિક ને સોશિયોલોજી સાથે અને 1 દીકરો
ઇંગ્લિશ વિથ ઇંગ્લિશ સાથે બરોડાની યુનિવર્સિટીમાં એ એમએડ કરી રહ્યો છે. એના માટે પણ તમે પ્રાર્થના કરશો. આ ભારતીમાં રોકાણ મેં બહુ શોર્ટમાં તમને કહ્યું, બહુ મોટો રિપોર્ટ કદાચ અત્યારે એવો સમય નથી હું આપી શકું, પણ ચોક્કસ તમે ટોની સાહેબનો સંપર્ક કરજો. એ બહુ સારી અમારી મિનિસ્ટ્રી જાણે છે એટલે અમે એમને મોકલતા જ રહીએ છીએ અને એ તમને કહેશે અને ચોક્કસ એપ્રિશિએટ કરે જ છે અમને. સાહેબ થેન્ક યુ સો મચ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ અને આ સેવાઓ માટે પ્રાર્થના કરજો. હવે પ્રભુના વચન તરફ જઈએ અને જેમ સાહેબે શરૂઆતમાં કહ્યું કે પહેલો તો જે માહોલ હતો, હું પોતે પણ ગ્રામ્ય વિસ્તારમાં સેવા કરીને આવ્યો છું, તો પામ સંડેના દિવસે ગામની અંદર અમે સરઘસ ગાઈએ પણ એમાં ગધેડું ના હોય, હો વછેરું ના હોય, એટલે ગામમાં એક એવો માહોલ પેદા થાય કે બધા પેલી ખજૂરીની ડાળીઓ કઈ કઈ થી આગલા દિવસથી કાપી લાવે અને ચર્ચને ખજૂરીની ડાળીઓથી શણગારી દે અને પછી ચર્ચ છૂટ્યા પછી પાસ્ટર આગળ રહે, ગાઉન ઝાપો પહેરે અને પછી ખજૂરીની ડાળીઓ લટકાડીએ અને આખા ગામમાં ફરીએ અને હુસાના હુસાના. ઘણી વાર તો નાના હતા તેનો અર્થ ખબર ના પડે કે શું કરી રહ્યા છે, પણ એટલી ખબર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વર્ષો પહેલા યરુસલેમમાં વિજયવંશ સવારી કરી એની યાદગીરીમાં આપણે આ દિવસે કરીએ છીએ. અને પછી શું, પછી સપ્તાહ દરમિયાન એકદમ પવિત્ર થઈ જવાનું, પવિત્ર સપ્તાહ, એટલે મટન પછી ના ખવાય અને પવિત્ર સપ્તાહ ઉપવાસ રાખવાના અને એ બધો જે માહોલ હતા હું બધો યાદ કરી રહ્યો છું. અત્યારે તો આ બધું ઓનલાઈનમાં ટ્રાન્સફર થઈ ગયું છે અને પ્રભુનો પણ આભાર માનીએ છીએ કે આ ટેકનોલોજી. એમણે સાહેબે બહુ સરસ કહ્યું કે આપણા છોકરાઓને ધમકાવતા હતા અને બોલતા હતા કે ભાઈ હાલો આખો દિવસ મોબાઈલ પર બેસી રહે છે અને આ ઇન્ટરનેટે તો બગાડી મૂક્યું છે, પણ હવે સમજાય છે કે ઇન્ટરનેટ કેટલું બધું ઉપયોગી થઈ પડ્યું છે, આજે આ ટેકનોલોજી કેટલી બધી ઉપયોગી થઈ પડી છે. થેન્ક્સ ગોડ, પ્રભુનો આભાર કે મારફતે પ્રભુનું વચન કેટલા લોકો પાસે જાય. હું તમને કહું કે કેટલા બધા લોકો અત્યારે આપણને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, પણ પછી એ લોકો જોડાશે, પછી એ લોકો જોડાશે અને પ્રભુનું વચન સાંભળશે, એ માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજે એ વિજયવંશ સવારીને આપણે યાદ કરીએ છીએ, બધા સંસ્મરણો યાદ કરીએ છીએ, બધું યાદ કરીએ છીએ, પણ આજે પ્રભુએ મને જે આખો દિવસ સાહેબે કહ્યું કે હું તો આ ચોથો સંદેશો મારો હશે કે જે તમારી સાથે શેર કરી રહ્યો છું, બોલી રહ્યો છું. સવારથી ઓફલાઈન મારા ચર્ચમાં ગયો, ત્યાર પછી ઓનલાઈન બે ત્રણ જગ્યાએ કર્યું અને ત્યાર પછી અત્યારે આ સાહેબની સાથે અને આપની બધાની સાથે જોડાયો છું. પણ એક જ વિષય આજે મારા મગજમાં જે ભમ્યોને રહ્યો એને એ છે, ઈસુને ખબ છે, પ્રભુને જરૂર છે, પ્રભુને ખબ છે આજે પણ, અત્યારે પણ. અને હું તમને એ બાબતો તરફ લઈ જવા આજે માંગુ છું કે અત્યારે પ્રભુને આપણી શી જરૂર છે, આજે અત્યારે પ્રભુને આપણે શું ખબ છે. અને એટલાને માટે ત્રણ સુવાર્થિકો એની નોંધ કરી છે, જો તમે પછી જોજો. માથેની સુવાર્તામાં અમને વાંચ્યું એ પ્રમાણે, માર્કની સુવાર્તાના 11મા અધ્યાયમાં, લુકની લખેલી સુવાર્તાના 19મા અધ્યાયમાં એ શબ્દની તો સ્પેશિયલ નોટ્સ કરેલી છે, પ્રભુને તેનો ખબ છે, પ્રભુને તેની જરૂર છે. બહુ સરસ ગુજરાતી બાઇબલમાં ખબ શબ્દ લખ્યો છે ને, એટલે તો ગુજરાતીમાં એક કહેવત છે, પેલા વડીલ બેઠા છે એટલે એમને ખબર હશે, ગામડામાં એક કહેવત વારંવાર બોલાતી હતી કે માણસને ધૂળનો ખપ છે. યાદ છે બધાના કહેવત? યાદ હશે, માણસને ધૂળનો ખપ, એટલે કે ચપટી ધૂળને જરૂર હોય છે. અને સાચી વાત છે, દરેક માણસને એકબીજાની જરૂર હોય છે, ખપ હોય છે. અને હું જયારે આ ખપ છે એની પર વિષય હું ચર્ચા અને વાતો કરતો હતો અને પછી એની પર તૈયારી કરતો હતો ત્યારે કેટલાક વિચારો મારી આગળ આવ્યા કે આ ખપ પડે છે, ખપ જરૂર હોય છે આપણને. કોઈ માણસ એવો તો નથી કે એને જરૂર ના છે, દરેક માણસને એકબીજાની વસ્તુની, એકબીજાના સાધનની, એકબીજાના તાલંતોની, નાણાની, સપોર્ટની જરૂર હોય છે. અને એટલા માટે જયારે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ અને એ જયારે સમયસરે પૂરું પાડવામાં આવે છે ત્યારે કેટલીક બાબતો મને જે વિચાર આવે એ તમારી આગળ કરું. શું થાય છે? પહેલી વાત, દાખલા તરીકે હું ટોની સાહેબને કહું કે મારે સાહેબ આ જરૂર છે, મને બહુ વિશ્વાસ સાથે એમ કહીશ કે ટોની સાહેબને તો હું પહેલો કહીશ ને એટલે મારું કામ પતી જશે. આજે મારે આજે ખપ છે, મારે જરૂર છે અને હું સાહેબને કહીશ તો જો એ સાહેબ મારું કામ પૂરું કરે અથવા તો મારો ખપ પૂરો થઈ જાય, મારે જરૂર હતી અને પૂરો થયો, તો શું થાય? ચાર બાબતો બને. પહેલી બાબત તો મેં જે ધારેલું કામ હતું, જેની મારે જરૂર હતી, જેનો મારે ખપ હતો, એ મારું પૂરું થઈ ગયું, એટલે કે મારું કામ પૂરું થઈ ગયું. વાણી સાહેબે મારી વિનંતી સાંભળી અને મારે ખપ હતી, આજે મારે જરૂર હતી અને આ સાહેબે મારું પૂરું પાડ્યું, એટલે કે મારું ધારેલું કામ સમયસર, સાંભળજો બરાબર, સમયસર. પછી બધું પતી જાય પછી ટોની સાહેબ બીજા દિવસ ફોન કરે, જસવંત સાહેબ કાલ તો બહુ બિઝી હતો પણ આજે કહ્યું, અરે ભાઈ કાલે મારો ખપ પૂરો થઈ ગયો, કાલે મારે જરૂર હતી, આજે નહીં. અને એટલા માટે
એ મારું કામ સમયસર પૂરું થયું એની નોટ્સ, એટલે કે ધારેલું કામ પૂરું થયું. બીજું શું થાય, બીજો વિચાર મને આવ્યો કે જેણે મારો ખપુર, મેં ટોની સાહેબને જ કહ્યું, એમણે કહ્યું કે ઓકે સાહેબ પતી જશે, બીજા કોઈને કહેતા નહીં, એ સેવા હું કરીશ. અને જ્યારે ટોની સાહેબને મેં કહ્યું, એમણે મારો ખપ પૂરો પાડ્યો, મારી જરૂર પૂરી પાડી, તો શું થાય કે મારો અને ટોની સાહેબનો સંબંધ વધારે મજબૂત બને. એગ્રી છો તમે બધા? મજબૂત બને ને હું કદી ભૂલું નહીં સાહેબને, આ સાહેબને હું કદી જ મારા જીવનમાં ના ભૂલું કે મારી જે ઘડી કે સમય હતો કે જે સમય મારે જરૂર હતી ને આ સાહેબે સમયસર પૂરું પાડ્યું. અને એવું તો તમે બધા જેવો સાંભળી રહ્યા છો, બધાના જીવનમાં બન્યું છે કે એવી જરૂરિયાતોમાં પ્રભુએ આવા ટોની સાહેબ જેવા સાહેબો પૂરા પાડ્યા, કે જેમણે સમયસર ઉભા રહ્યા આપણી જોડે અને આપણો ખપ પૂરો પાડ્યો. અને હું માનું છું કે જે થેન્ક યુ ના કે તો ગુજરાતીને કહેવાય કે એમના જેવા પેલા નભોળા કોણ કહેવાય. અને એટલા માટે જે ત્રીજી બાબત બને છે કે જે કાર્ય પૂરું થાય છે એ કાર્યમાં એની સ્પેશિયલ નોટ્સ થાય છે. દિવસોમાં લગ્નો ઓછા થઈ ગયા, જો કે પણ લગ્નની આગલા દિવસની મીટિંગમાં હોય ને થેન્ક્સ ગિવિંગ, આ સાહેબના લગ્નના એમાં હું જોડાયેલો છું, બધા ખબર છે એમના દીકરાના લગ્ન બહુ એન્જોય કરેલો, 3 દિવસ હજુ યાદ કરીએ છીએ, આનંદ કરીએ છીએ. ભાઈ તરત જ લોકડાઉન થયું સાહેબ, પણ પ્રભુનો આભાર કે બહુ સરસ પ્રસંગ ઉજવાયો. તો થેન્ક્સ ગિવિંગમાં આપણે કેટલા બધાનો પ્રભુનો તો આભાર માનીએ છીએ, પણ આટવાની સાહેબે કોઈ નહીં ભૂલ્યા ના, તમે જોયું નોટ્સ કરી હતી બેઠેલો ઉપર, કોઈને છોડ્યા નહીં, બધાનો આભાર માન્યો, માનવું જ જોઈએ. એમનું ઇન્ડિયામાં આયા અને એમનો ખપ પ્રભુએ પૂરો પાડ્યો, લોકો પૂરા પાડ્યા, તો હું આભાર તો માનું જ, પણ એની નોટ્સ, એની નોંધ. અને એટલા માટે જે ત્રીજી બાબત બને છે કે મારું કામ પૂરું થાય ત્યારે હું એની નોંધ લઉં છું મારા જીવનમાં, એ બહુ સાચી અને અગત્યની વાત છે. અને ચોથી બાબત શું બને છે, આભાર ને લાગણી. હું કાયમ જ્યારે પણ મળું ત્યારે એમને થેન્ક યુ કહું, હું જ્યારે પણ એમને જોઉં અને કદાચ ફોન પર વાત કરું ત્યારે પણ થેન્ક યુ હો સાહેબ, તમે મારા ઘેર આવેલા, તમે મને આ ઉત્તેજન આપેલું. અને આ ટોની સાહેબે મને ના કહેવું જોઈએ, મેં એક નાનકડી સેવા કરી, પણ જયારે ફોન કરું ત્યારે જસવંત સાહેબ તમે હેલત મારો, અરે સાહેબ વારંવાર ના કહેશો, પણ એની નોંધ થાય છે, આભારની લાગણીની નોંધ થાય છે. અને એટલા માટે હવે હું એ વિષય તરફ તમને લઈ જવા માંગુ છું. તો પ્રભુ 100% માણસના સ્વરૂપમાં એમને ખપ હતો, ને ત્રણ સુવાર્તી કોઈ નોંધ લીધી, પ્રભુને તેનો ખપ છે. અને જયારે હું તમને આ કહી રહ્યો છું, આ ચાર બાબતો મેં કહી ને તમે રિપીટ કરજો, જોતા રહેજો કે કઈ કઈ બાબતો પ્રભુને માટે એની સેવાને માટે એ પરિપૂર્ણ થઈ અને પ્રભુનો મહિમા થયો. અને એટલા માટે હવે એ વિષય તરફ આપણે જઈએ છીએ કે પ્રભુને, અને હું તમને છેક જન્મથી લઈને મરણ સુધી એ કહેવાય, એ લઈ જવા માંગુ છું કે પ્રભુને કઈ કઈ જગ્યાએ શું શું જરૂર હતી કે જ્યાં સમયસર ખપ પૂરો પાડવામાં આવ્યો. અને પૂરો પાડવામાં આવ્યો ખપ ત્યારે ઈશ્વરે એનો મહિમા પ્રગટ કર્યો. મેં પેલી બધી બાબતો કહી કે ધારેલું કામ પૂરું થાય, સંબંધો મજબૂત થાય, કામ પૂર્ણ થાય એટલે સેવાની નોંધ લેવામાં આવે, આભાર લીલા થેન્ક્સ ગિવિંગ કરીએ, આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. અને આ બધી બાબતો પ્રભુએ એમની સેવામાં, એટલા માટે કહે છે કે 100% માણસના સ્વરૂપમાં પ્રભુને જરૂર હતી. અને આપણે શરૂ કરીએ, તમે ચોક્કસ કદાચ મારો તો સંદેશા બહુ લાંબો થઈ જાય છે, એટલા માટે મારા પત્ની ઘણી બધી વાર કહે છે કે ઓનલાઈનમાં તો કુકુ બોલવાનું, ઘણા બધા લોકો કંટાળી જાય, એમનું નેટ બહુ વપરાય જાય. અરે સાચી વાત છે, એટલે જ કદાચ બહુ લાંબુ થાય તો આગળ ઊંચી કરજો, છૂટ છે. આપણે બધા સાથે મળીને પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ, એટલે ચોક્કસ. પહેલી વાત લુકની લખેલી સુવાર્તા 1:28 જન્મથી લઈને આપણે શરૂ કરીએ છીએ. શું જરૂર પડી પ્રભુને? કેવળ આ વછેરાને જ યાદ કરવાનું, આ યરુશલેમની સવારીને જ યાદ કરવાની, ત્યાં જ પ્રભુને જરૂર પડી? જુઓ તમે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવીય સ્વરૂપમાં આ જગત પર, પૃથ્વી પર જન્મ લઈને આવવું તો 100% દેવ છે તો યાદ જ રાખવાનું, પણ 100% માણસના સ્વરૂપમાં આવવા માટે શું કરવું પડે? માનવી દેહ ધારણ કરવો પડે. માનવી દેહ ધારણ કરવા માટે કોઈ સ્ત્રીની કુંખની જરૂર પડે. અને એટલાને માટે અદ્રશ્યમાન પ્રભુ એવા માનવીય બનીને કોઈ સ્ત્રીની મારફતે આવે, એટલે જરૂર પડી, ખપ પડ્યો, કોઈ સ્ત્રીના કુંખની જરૂર પડી. તમે કદાચ એ આખો સંદેશો થઈ જાય એની પર હું બહુ નહીં લઈ જઉં, પણ મરિયમ વિશે અભ્યાસ કર્યો કરી. મરિયમે જ્યારે એ સમયે ઘણી બધી સ્ત્રીઓ કહે છે કે કુંવારી હતી, અને ઘણી બધી સ્ત્રીઓ પ્રાર્થના કરતી હતી કે પ્રભુ અમારી મારફતે, અમારા કુટુંબ મારફતે આવશે. પણ પ્રભુને તો એક સ્ત્રીની જરૂર હતી. કેવી સ્ત્રી? કે જ્યાં દેવનો દૂત ગયો અને એને સંદેશ કે શુભ સંદેશ પાઠવતા શું કહ્યું? કૃપા પામેલી સ્ત્રી સુખી રહે. અને પછી શુભ સંદેશ કહ્યો કે તારી મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર, પૃથ્વી પર માનવીય દેહ ધારણ કરીને આપવામાં જરૂર છે,
ખપ છે, ત્યાં ખપ શબ્દ નથી લખ્યો, પણ મેં એનો અભ્યાસ કર્યો ને એવું કહ્યું કે મરિયમને થોડો સમય આપવામાં આવ્યો તો મરિયમે આનાકાની કરી, અરે હું તો કુંવારી છું, હજુ તો મારી સગાઈ થયેલી છે અને જો આવું થશે તો ગામમાં મારી ઇજ્જત શું રહેશે અને વગેરે વગેરે ઘણી બધી ચિંતાઓ સાથે એને અને કરે છે, સાચી વાત છે. પણ જયારે ઘણો વિચાર કર્યા પછી એને તક આપવામાં આવી અને પછી જયારે એને કહેવામાં આવ્યું તો એવું લખવામાં આવ્યું છે કે મરિયમે સમયસરે સમયનો ઉપયોગ કર્યો અને શું કહ્યું ખબર, પ્રભુ તારી દાસીને તારા કયા પ્રમાણે થાવ. એને સમય એને જેણે થોડો સમય લીધો પ્રભુની આગળ વાતચીત કરવાનો કે પ્રભુ કેવી રીતે શક્ય બને, હું કુંવારી છું. પણ પ્રભુનો દૂત એ સંદેશ લઈને આવેલો, પ્રભુને જરૂર છે. હવે એક પ્રશ્ન થાય કે મરિયમે સડાક લઈને ના પાડી દીધી હોત, ના હોય એ શક્ય જ નથી, પ્રભુ બીજી કોઈ મરિયમ પાસે જાઓ, બીજે કોઈ ગામમાં જાઓ, હું નહીં, હું તૈયાર નથી. તો પ્રભુ એનું બોચું પકડત કે ના ભાઈ ગીરે, મેં તો તારી મારફતે જ જવું છે, તારી મારફતે જ આવવું છે. તો કદાચ પ્રભુ બીજી કોઈ સ્ત્રીનો ઉપયોગ કરત, બીજી કોઈ જગ્યાએ જાય, મરિયમે ના પાડ્યું હોત. પણ મરિયમે સમયસર, દેવનો દીકરો સમયસર જગત પર આવે, પૃથ્વી પર આવે, માનવીય દેહ ધારણ કરીને, એટલે મરિયમે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું. જો એને તો એક જ કહ્યું કે હું તારી દાસી છું અને તારા કયા પ્રમાણે થાય, પણ હું પ્રભુ તારી યોજનામાં આજથી જ હવે હું પ્રાર્થના કરીશ ને એનું ઘણું બધું વર્ણન થાય. પણ મરિયમે સમયસર પોતાની કુંખ, પોતાની જાતને પ્રભુની આગળ અર્પણ કરી આપી દીધી. તો સમયસર દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા, આવ્યા, આપણે નાતાલ ઉજવીએ છીએ, રાઈટ? ઘણું બધું એમાં કહી શકાય. આગળ બીજી વાત, બીજી કઈ જગ્યાએ પ્રભુને ખપ પડ્યો, બીજી કઈ જગ્યાએ એવી જરૂરિયાત ઊભી થઈ કે જ્યાં પ્રભુને જરૂર હતી અને પ્રભુએ પોતાની સેવાની શરૂઆત કરી અને 12 શિષ્યોની જરૂર પડી અને 12 શિષ્યોની જરૂર પડી આસિસ્ટન્ટ નહીં, પ્રભુની જોડે એવા સેવકો કે જેની સાથે રહે, પ્રાર્થના કરે. કેટલા ટોળા, કેટલા લોકો પ્રભુની પાછળ ગાડા થયેલા, પાછળ જોડાઈ ગયેલા, પણ પ્રભુને એમાંથી 12 જણની જરૂર હતી. અને પ્રભુએ યોહાનને બોલાયો, પ્રભુએ પિત્તરને બોલાયો અને બધાને કહ્યું તમે આવો મારી પાછળ, જરૂર હતી પ્રભુની. બધા જ શિષ્યોએ સમયસર પ્રભુની આગળ પોતાની જાતને મૂકી. હું તમને કહું, પાછળ તમે પ્રેરિતોના કૃત્યોનો ઇતિહાસ, મંડળીનો ઇતિહાસ વાંચજો. આ શિષ્યોએ આખા જગતને, વિશ્વને હચમચાઈ નાખ્યા. તમે ને હું આજે બેઠા છીએ, આ શિષ્યોએ જબરજસ્ત એક શિષ્યને બાત કરતા, આ શિષ્યોએ પ્રભુના મહિમાના માટે એ મળવા માટે પણ તૈયાર થયા અને મર્યા, બલિદાન આપ્યું. પણ આ શિષ્યોએ, 12 શિષ્યોએ ત્યારે પિત્તરે આનાકાની કરી હોત, યોહાને ના પાડી હોત, તો બીજો યોહાન હતો, બીજો પિત્તર હશે, હેલો, એકલો જસવંત થોડો, બીજા દુનિયામાં બધા બહુ જસવંત છે, બીજા જસવંતને પ્રભુ પસંદ કરત. પણ સમયસર બધા શિષ્યોએ તેડું સ્વીકારી લીધું, ઝડપી. બીજા 70 શિષ્યો હતા પ્રભુના, પણ પર્ટિક્યુલર 12 શિષ્યો પ્રભુની ખપ હતી, જરૂર હતી પ્રભુને કે એમની સાથે એમના આસિસ્ટન્ટ, એમના સેવકો, એના શિષ્યો સાથે રહે અને પ્રાર્થનામાં રહે, પ્રભુને હિંમત આપે અને સેવા માટે તેઓ તૈયાર થાય કે પ્રભુ જાય પછી તેઓ આ સેવામાં લાગુ રહે. એટલા માટે આપણે 12 શિષ્યો વિશે જોઈએ છે. 12 શિષ્યોને પ્રભુને જરૂર હતી, એમણે પોતાની જાતને પ્રભુની આગળ સોંપી દીધી. ભલાઓ પ્રભુની સેવાને માટે તમને ને મને પસંદ કરે ત્યારે પ્રભુ તેડું આપે. હું માનું છું કે પાળક થવાનું જ નહીં, કોઈ પણ સેવાનું. આ સાહેબ જયારે પાળક તરીકે આહવાન આપે કે આ સેવાની જરૂર છે, તો પેલા 12 શિષ્યોની માફક આપણે સમયસર તક ઝડપી લેવાની અને આપણે કહેવાનું કે ભાઈ પ્રભુ હું આ રહ્યો, મને મોકલો. અને એટલાના માટે આગળ બીજી વાત લુકની લખેલી સુવાર્ત 5 અધ્યાયમાં જે સ્ટોરી છે કે પ્રભુની પાછળ એટલું બધું ટોળું ગયું, હું માનું છું કે 5,000 વધારે લોકો, અને પળા પડી. એટલે પ્રભુને એક વ્યવસ્થાની જરૂર હતી કે ત્યાં મોકળાશથી પ્રભુ ઉભા રહીને પોતાનો સંદેશ કે પ્રભુનું વાત કહે. અને એ સમયે એ દરિયાકાંઠે ઘણી બધી હોડીઓ હતી, ઘણી બધી હોડીઓ, અને બિઝનેસ માટે લોકો તૈયાર હતા સવારે. અને પિત્તર પણ પોતાની હોડી લઈને ગયેલો, કારણ કે માછીમાર હતો. હવે ધંધાનો બરાબર સમય હતો અને એટલું બધું ટોળું હતું. અને પ્રભુએ પિત્તરને કહ્યું કે પિત્તર મને તારી હોડીની જરૂર છે. તો પિત્તરે એટલા બધા બહાના કર્યા હોત કે પ્રભુ અત્યારે તો જબરજસ્ત ધંધો ચાલી રહ્યો છે અને જો હું મારી હોડી તને આપીશ તો હું શું કરીશ, હું હાથ ધોઈને ઘેર પાછો જઈશ અને અત્યારે બિઝનેસનો સમય છે. પણ પ્રભુ કહે છે કે
5000 લોકોને પહોંચવાનું છે અને એટલા માટે ઊંચા જ અને ગુજરાતી ભાષામાં કહ્યું કે પુલપીટની જરૂર હતી કે પુલપીટ કોઈક આપે પુલપીટની જરૂર હતી ઊંચા આસન પર ચડીને ઈશ્વરનો સંદેશ પ્રભુનું વાત 5000 લોકો સુધી જાય અને એટલાને માટે પિત્તર તારી હતો બધી બહુ હોડીઓ હતી યોહાનની હતી અને કદાચ પિત્તર આગો પાછો થતો હતો તો યોહાન ધીમે ધીમે કહેતો એટલે પિત્તર રહેવા દે મારી ઉડી લઈ જશે પ્રભુ બીજા શિષ્યો કહેતા છે કે પ્રભુ હારી મારી ઉડે અહીંયા આવો પણ પિત્તરે તક ઝડપી લીધી કઈ તક ઝડપી પ્રભુએ મારી હોળી માગી ધન્ય બની આજે પ્રભુ એના પગલા મારી હોળી પર પારશે અને મારી હોળી પર ચડીને પ્રભુ દેવનું વચન કહે છે પ્રેઝ ગોડ જો કોઈ એવું સાધન અથવા તો મારી ગાડીમાં પ્રભુના સેવક બેસે અને એમને લઈને મારા અંદર ટોની સાહેબ સાક્ષી રૂપે ઘણી બધી વાર કહે છે કેટલા બધા લોકોને આપણા વાહનમાં બેસીને દેવનું વચન લઈ જવા માટે સુધી આ સેવા પેલી પિત્તની હોળી જેવી જ છે સાહેબ આ પિત્તની હોળી જેવી સેવા છે કોઈકને માટે કરેલી આ સેવા સમયસર ખપ પૂરો પાડે છે અને એટલાના માટે પિત્તરને કહેવામાં આવ્યું ને ત્યાં તો લોકો આવી ચૂકેલા અને પિત્તર આનાખાની કરે ને હા પ્રભુ ના ચાલ આમ પિત્તર કે પ્રભુ આ રહી હોળી સોંપી દીધી અને પિત્તરની હોળી પર પ્રભુ ચડ્યા ભાષણ કર્યું અને વાલા અહીં નોંધ કરવામાં આવી છે કે પિત્તરે સમયસર હોળી આપીને ભલે ધંધામાં નુકસાન ગયું હશે પણ પ્રભુએ કેટલા બધા આશીર્વાદો એને આપ્યા અને ઘેરે જઈને વર્ણન કર્યું છે એની પત્નીને સાક્ષી આપતા થાકતો નહીં હોય આજે મારી હોળી પવિત્ર બની ગઈ આજે મારી હોળી ધન્ય બની ગઈ અને હું માનું છું બીજા દિવસે જયારે હોળી પર બિઝનેસ કરવા ગયો હશે ને ત્યારે પ્રભુના પગલા જોતો હશે અને એટલા માટે વાલાઓ પ્રભુએ આપણને તાલંતો આપ્યા છે એવા સાધનો આપ્યા છે હું સાક્ષી રૂપે ઘણું બધું કહી શકું અમે સેવા કરીએ છીએ એકલા હોય અમારી પાસે એટલા બધા લોકો હોય છે કે સાહેબ આ મારી ગાડી લઈ જાઓ સાહેબ આ અમારા નાણા લઈ જાઓ સાહેબ અમારી આ વસ્તુ લઈ જાઓ પણ તમે આ મિનિસ્ટ્રી કરો અને એટલાના માટે અમે મિનિસ્ટ્રી કરી શકીએ છીએ અમે એકલા કશું કરી શકતા નથી એવી કેટલી પિત્તની હોડીઓ અમારી પાસે છે કે જેમાં પ્રભુ અમને સવાર કરે છે અને અમે ઘણા બધા લોકો પાસે પ્રભુનું વચન લઈ જઈએ છે અને એટલા માટે પિત્તરની હોળી સમયસર પિત્તરે આપી આગળ યોહાનની સુવાર્તા 6 અધ્યાયમાં સ્ટોરી છે કઈ સ્ટોરી આ 5000 લોકોને પ્રભુ એટલું લાંબુ ભાષણ કર્યું ગુજરાતમાં તો દેવળમાં ઘડિયાળ મૂકેલી હોય ખબર નહીં અમેરિકામાં છે કેમ તો લોકો લાંબો સંદેશો થાય ને ઘડિયાળ સામે જોવું જોવું કરે સાહેબ પૂરું કરો તો સારું એટલે પિત્તરની હોળી પર ચડીને બહુ મોકળાશથી પ્રભુ ભાષણ કરી રહેલા એટલો બધો સમય ગયો બપોરના 1 થઈ ગયેલા 5000 થી વધારે મોડું હતું શું થાય હવે પ્રભુ આશીર્વચન ઉચ્ચારે તો બધા છૂટા પડે જાય પોતાના ઘરોએ જાય ને રાંધીને ખાય અને પછી શિષ્યોએ ચિંતા વ્યક્ત કરી પ્રભુ હવે બહુ થઈ ગયું હવે આ લોકોને જમવાની વ્યવસ્થાનું શું હવે આ લોકોને છૂટા કર જવા દે અને પછી એવું લખવામાં આવ્યું છે સ્ટોરીમાં યોહાનની સુવાર્તા 6 અધ્યાયમાં તમે વાંચજો કે બધા 5000 થી વધારે લોકો હતા અને પ્રભુએ તો ઓર્ડર કરી દીધો કઈ નઈ કશું વાંધો નહીં લોકોને બેસાડ દો લાઈનમાં બેસાડ દો પંકજ શબ્દ લખ્યો છે એટલે કે બુફે નતું હા નીચે બેસીને જમવાનું હતું બધાને બેસાડી દો અને શિષ્યો પ્રભુને પૂછતા છે કે પ્રભુ 2 દિવસ પહેલા હું તમને કહું કે આવતીકાલે પ્રોગ્રામ રાખ્યો છે અને અમે 50 જણ ભેગા થવાના છે તો મેં 2 દિવસથી પ્લાનિંગ કર્યું છે કે એમને હું શું જમાડીશ અને મારે ઓર્ડર કરવો પડે એમ તો હું ઈશુ જેમ કાલે કહી દઉં બેસાડી દો તો લોકો મને મૂર્ખ ગણે પણ મારે પ્લાનિંગ કરવો પડે 2 દિવસ પહેલા પ્લાનિંગ કરવો પડે અને આ તો 5000નું ટોળું અને પ્રભુએ કહ્યું કે એમને બેસાડી દો પણ પ્રભુને એની યોજના ખબર હતી જુઓ તમે ત્યાં એવું લખ્યું છે એ 5000ના ટોળામાં 1 જુવાન હતો વાલાઓ આપણી મંડળીઓમાં સાહેબે હમણાં ધરુભાઈની વાત કરીને એ જબરજસ્ત હું પોતે ગામડામાંથી આવું છું મેં પણ એ જોયેલું છે કે ધરુવાળિયા પાછળ એ ખેડૂત એટલી માવજત કરે કે ધરુવાળિયું ફેલ ના જાય કેમ કે ધરુવાળિયાના એક એક રોપની કિંમત હોય છે એમને ઉખાડીને બહુ સમયસર પેલા ખેતીમાં રોપવામાં આવે ત્યાર પછી માવજત કરે ત્યારે લચી પડે એવો પાક મળે ફળ મળે પણ શરૂઆત ધરુવાળિયાથી તો આપણી મંડળીમાં એ ધરુવાળિયું એ સન્ડે સ્કૂલે પેલા જુવાનો અહીં એવું લખવામાં આવ્યું છે કે 5000ના ટોળામાં 1 જુવાન હતો પ્રભુનો આભાર કે એ ટોળામાં જુવાનો પણ જતા હતા પ્રભુ પાસે પ્રભુની વાતો સાંભળવા અને એમ કહેવાય છે કે જુવાન પાસે ટિફિન હતું અને ટિફિનની અંદર સાંભળજો બરાબર હો એક માણસનો એક ટંકનો ક્રિસ્પી ખોરાક હતો સમજ્યા બરાબર એક માણસનો એક ટંકનો ક્રિસ્પી ખોરાક હતો એટલે કે
થોડી ઘણી રોટલી અને માછલી, એટલે મેં ખ્રિસ્તી ખોરાક કર્યો. જોકે માછલી બધા ખાય છે તારે, પણ એ જુવાન આજે કદાચ એને એવું લાગ્યું છે કે એની માએ માછલી બની હતી. કદાચ બાઇબલમાં એની નોંધ નથી, પણ હું અભ્યાસ કરું છું, વર્ણન કરું છું, એ પરથી એવું હશે કે એની માં સવારે દરરોજ ટિફિન બની આપતી જશે, આ નિત્યક્રમ હશે, અને તે ઈસુની પાછળ જતો હતો અને બપોરના ટાણે કોઈ જગ્યાએ બેસીને જમી લીધો. અને હવે આ સમય થયો કે મીટિંગ પૂરી થઈ અને હું બેસીને મારી માએ રાંધેલું હું જમી લીધું. અને આ માણસ પોતાનું ટિફિન લઈ લે જતો જ હશે અને શિષ્યો ત્યાં ગયા. પ્રભુએ ઓર્ડર કર્યો, શિષ્યોએ શોધી કાઢ્યો એને અને કહ્યું કે ભાઈ આજે તારા ટિફિનની જરૂર છે જુવાન, તારા ટિફિનની જરૂર. માનું છું કે સિનિયર સિટીઝન આપણી જોડે બેઠેલા છે, એમને કહે તો બહુ બિચારા બધી ઉંમરોથી પરિચિત થયેલા હોય એટલે સમજી જાય, પણ કોઈ જુવાનને જો આવું પકડવામાં લેવામાં આવે તો જબરી આનાકાની થાય. હો એકદમ એગ્રી ના થાય કોઈ જુવાન માણસ. કોઈ જુવાન સરસ ગાડી લઈને જતો હોય, ટોની સાહેબ કહે કે ચાલ ભાઈ આજે રવિવારે આપણે કુટુંબને વિઝિટ કરવાની છે, અરે યાર સાહેબ મને જ પકડે ચડ છૂટ્યા પછી તમે. અને આ જુવાન માણસ કે જેને શિષ્યોએ કહ્યું કે તારા ટિફિન ને પ્રભુને જરૂર છે, પ્રભુને જરૂર છે, અને આ જુવાન માણસે બાઇબલ એમ કે છે કોઈ પણ આનાખાની કર્યા વગર, કોઈ પણ કચકચ કર્યા વગર આપી દીધી. આજે સવારે હું મારા ચર્ચમાં જુવાનોને લઈને બેઠેલો, થોડું સંગત માટે, થોડીક વ્યવસ્થા માટે, હું એમને એમ કહેતો હતો કે પેલા જુવાને આવું તમે હોત તો તમે શું કર્યું હોત, તમે એક જણાના નામ સાથે કહ્યું કે તું તો એવું જ કરત કે ટિફિન ખોલત અને એક માછલીનો ટુકડો લઈ લેત ને બે રોટલી લઈ લેત, પછી પ્રભુ જે કરવું એ કરે, મારું થોડુંક સાચવવું સચવાવું જોઈએ ને, એટલે હું લઈ લેત. પેલો કે ના સાહેબ હું હોત તો હું પૂરેપૂરું ટિફિન આપી દેત. આજના જુવાનો કદાચ એવું થોડુંક કાઢી લે મારા માટે, હું લઈ લઉં મારા માટે. મિત્રો ત્યાં એવું લખ્યું છે એને ટિફિન ખોલવાની હિંમત કરી નથી. જે છે તે કદાચ એને ખબર પણ નહીં હોય કે અંદર માછલી રોટલી હશે, માએ કહ્યું હોય તો જુદી વસ્તુ છે, પણ એને પ્રભુએ માંગ્યું છે. અને મને એક સરસ નોંધ મળે છે, સંપૂર્ણ સ્વાર્પણ. પ્રભુ માગે ત્યારે સંપૂર્ણ સ્વાર્પણ, એને સંપૂર્ણ સ્વાર્પણ. પ્રભુને ખબ છે, પ્રભુને જરૂર છે, એને તો પેલા 5,000 નો તો વિચાર જ ના આવે ને. આ તો મેં કહ્યું કે એક માણસનો એક ટંક નો ખોરાક પ્રભુને જરૂર છે, સ્વયં પ્રભુ ખાઈ જતા વાંધો લઈ. અને એટલા માટે એણે પ્રભુને પોતાનું એ ટેલેન્ટ અથવા પોતાનું એ ટિફિન અર્પણ કર્યું. અને હું માનું છું કે એક હાથમાં માછલીના ટુકડા, એક હાથમાં રોટલી, અને પ્રભુએ ઊંચા કરે આશીર્વાદ માંગ્યા. વહેતું ગયું ને પેલા શિષ્યને કહ્યું બેસાડતા જાઓ, વ્યવસ્થા કરતા જાઓ, ખાતા જાઓ, બધા તૃપ્ત થઈ ગયા. અને ટોનીભાઈ ખૂટી પડે એવું તો થયું નહીં, ખૂટી તો ના પડ્યું, પણ બાઇબલ એમ કહે છે વધી પડ્યું. અને કેટલું 12 ટોપલી શું સંદેશ આપે છે? એક ટંક એક દિવસનું સ્વાર્પણ તમને 12 મહિનાના આશીર્વાદ આપશે. પ્રેઝ ધ લોર્ડ. મારું એક દિવસનું સ્વાર્પણ, એક ટંકનું સ્વાર્પણ આખા 12 મહિના ચલો છલ ભરી જાય, પ્રભુ આશીર્વાદ આપે. 12 ટોપલી ભરે ને, મોટો ઉપદેશ છે એ, મોટો સંદેશ છે. પ્રભુને જરૂર હતી, પેલા જુવાને સમયસર આપ્યું, પ્રભુનો મેં 5,000 જમ્યા. તમે શું માનો છો? ત્યાં નોંધ થઈ હશે, પેલા જુવાનનું નામ નથી લખ્યું. આજના જુવાનો, પેલા જુવાનને મેં કહ્યું કે ત્યાં આજે કર્યું હોત તો મારે તારું નામ ચોપડે લખવું પડત, તારી નોટ્સ કરવી પડે, તારા મમ્મી પપ્પા મને આવી બને મારી કે જે મારા છોકરાએ આટલું સ્વાર્પણ કર્યું, સાહેબ તમે નોંધ પણ ના કરી, નોંધ કરવી પડે, નામ લખવું પડે. પેલા જુવાનનું નામ નથી લખ્યું, પણ છૂટ્યા પછી કેટલાય લોકો, કોનો દીકરો છે, ક્યાંથી આવે છે, શું કરે છે, અરે તારું બહુ મોટું સ્વાર્પણ, બહુ મોટું અર્પણ. નોંધ થઈ સેવાની નોંધ થઈ, કદી જ ભૂલ્યો નહીં. શું માનો છો? ઘરે ગયો હશે તો કુટુંબીજનો, મા બાપ કે જે હશે એમને સ્ટોરી કહે છે, બધા ધન્ય બની ગયા, આશીર્વાદિત થઈ ગયા. પ્રેઝ ગોડ, પ્રભુનો આભાર. અને એક જુવાને એ સ્વાર્પણ કર્યું. આગળ બીજી વાત, અત્યારનો આજનો વિષય, ગધેડાના વછેરાની જરૂર છે. સામેના ગામમાં જાઓ અને કોઈ પણ પૂછે તો કહેજો પ્રભુને જરૂર છે. અત્યારની ટેકનોલોજી ત્યારે હોત તો પ્રભુએ વોટ્સએપ પર મેસેજ મોકલી દીધો હોત માલિકને કે જોજો મારા 2 માણસો આવશે, અરે વચ્ચેનું છોડત કશું કહેતા નહીં, મેસેજ કરી દીધો હોત. ઓળખતા નથી, કોણ છે ખબર નહીં, અજાણ્યા માણસો. અને મારું જાનવર કોઈ છોડી જાય એ તો શક્ય નથી, પણ ત્યાં ગયા ત્યારે તૈયાર હતું. અને પેલા માલિકે કોઈ પણ કચકચ કર્યા વગર, પ્રભુને ખબ છે એટલું જ કહેજો, પ્રભુને જરૂર છે. અને પ્રભુને જરૂર છે એવું કહેવામાં આવ્યું, આપવામાં આવ્યું. પ્રભુ સમયસર રાજા તરીકે
यरूशलेम में प्रवेश पाम्या आनंद थयो महिमा थयो अने पछी हमला कोई मणसे मने मैसेज करेलो एटले कहेलू के पछी पेला गधेड़ानुं शुं थयुं हशे प्रभु तो उतरी गहरी पथे पछी शुं थयुं हशे ये दौड़ीने पोताना मालिकने जोड़े जतो रह्यो हशे अथवा तो बधाई पाला भाई आ पवित्र वछेरो थई गयो आ तो आजे पछी शुं थयुं एनुं एने कशी नोंध कर पण पेलो मालिक धन्य बनी गयो के आ छे मारा वछेरा पर मारा जानवर पर ईसु बिराजमान थे अने यरूशलेम मां होसाना नाद मारा काने संभळाया छे मारा घेर संभळाया मारो वछेरो धन्य बनी गयो हूँ पण धन्य बनी गयो हवे वछेरा ने छोड़ी दईए आपणे पण आपणुं साधन आपणा तालंत प्रभुए आपणने जे आप्युं छे जो एना महिमा माटे नहीं वापरीए समयसर तो बीजी कोई व्यक्ति आवशे प्रभुनो महिमा तो थशे ज प्रभु तो एनुं काम करशे जो पेला मालिके ना पाड्यो होत तो वडील बैठा छे एमने खबर छे गामडामां जे लोको गधेड़ा ने बछेरा राखे ने कुंभार वाड़ कहेवामां आवे छे कुंभार के जे आ धंधो बिजनेस करे छे ए लोको गधेड़ा पाड़े राखे एटले मोटो वाड़ो होय एनो तो पेला पहला घर वाला ना पाड़ी तो छेला घर वालो तैयार होत तो बधा बहु बछेरा हता त्यां बहु गधेड़ा हता एटले शुं धारे नाळे ना पाड़ी तो बीजो तैयार था पण प्रभु तो समयसर जवाना ज हता यरूशलेममां पण आ मालिके तक झड़पी लीधी अने एने समयसर ए पोतानी पोतानो जानवर आप्यो मित्रो प्रभु एनी सेवा ने महिमा ने माटे आपणने केटला बधा टालंतो आपे छे केटली बधी वस्तु शुं आपणे प्रभुना महिमा माटे उपयोगी बनीए छीए प्रभुने जरूर होय त्यारे प्रभुने माटे आपणे समर्पित थईए पांचमी वात માર્કની સુવાર્તા 14:12-16 ભલા ગરધણીની વાત છે કયા ભલા ગરધણી છેલ્લા સમયમાં પ્રભુને પોતાના પેલા પસંદ કરેલા 12 શિષ્યો સાથે સંગત કરવી હતી અને એવી સંગત કે જ્યાં એકલતા હોય કોઈ ડિસ્ટર્બન્સ ના હોય એવી જગ્યાએ એવું ઘર હોય હું માનું છું કે આ ભલા ગરધણીનું નામ તો નથી જ લખ્યું હો પ્રભુ મારા ઘેર આવો આજે મારા ઘેર મીટિંગ થાય ટોનીભાઈ આજે મારા ઘેર સંગત કરજો અને સંગત પછી જમવાની વ્યવસ્થા પણ કરીશું પણ આવો બધા અમને આનંદ થશે લોકો એમના ઘરો ખુલ્લા મૂકે છે અમે સાઉથ ગુજરાતમાં સેવા માટે જઈએ છીએ ત્યાં અમારા બ્લાઇન્ડ લોકો છે અસંખ્ય વિશ્વાસી લોકો તૈયાર હોય છે અને એ પ્રથમે અમે 4 મંડળીઓ ઊભી કરી વિશ્વાસી મંડળીઓ એ વિસ્તારમાં લોકો એમના ઘરો ખુલ્લા મૂકી દે લોકો એમના વાહન અમને આપી દે જાઓ અને સેવા કરો અને એટલાના માટે અહીં ભલા ગરધણીએ સમયસર પ્રભુને પોતાનું ઘર આપ્યું ત્યારે ત્યાં શું થયું પ્રભુએ એના શિષ્યો સાથે છેલ્લી સંગત કરી મેજની સંગત કરી શિષ્યોનો વિશ્વાસ વધાર્યો અને પછી શું થશે પોતાના મરણ વિશેની વાત કરી અને કહે છે કે એમ કહેવાય છે કે એ સંગત કદાચ છેલ્લી હતી પણ પેલા ગરધણીએ શું કર્યું ખુલ્લી મૂકી તમે શું માનો છો એને વાત નહીં સાંભળી હોય એને સંગત નહીં સાંભળી હોય પ્રભુના મહિમાને માટે એને એ ભલા ગરધણીએ પ્રભુના મહિમાને માટે એ આશીર્વાદિત રહ્યો છેલ્લી લાસ્ટ છઠ્ઠી વાત બધસ્તમ ઉચકીને જતા હતા પ્રભુ અને પડી ગયા સમયસર જરૂર હતી કે કોઈ એમનો બધસ્તમ ઉચકે પાછળ 12 શિષ્યો હતા જ પાછળ રડનારું ટોળું હતું જ પાછળ એટલા સપોર્ટ કરનારા કેટલાય લોકો હતા કે જે કૂદીને આવીને કોઈ બધસ્તમ ઉચકી લે પણ તમે તમે જુઓ ત્યાં કેવું થાય છે સિમોન કોરેનિયસ એક જગ્યાએ એવું લખ્યું છે કે તો ખેતરમાંથી આવતો હતો એક જગ્યાએ એવું લખ્યું છે કે જબરજસ્તીમાં બધસ્તમ પકડાઈ દેવામાં આવ્યો પણ એમ કહેવાય છે કે એના માથે પોતાના જાનવરો માટેનો ઘાસચારાનું પોટલું હતું એ કહે છે કે એને ફેંકી દીધું અને ઈસુ તરફ દ્રષ્ટિ કરી ઈસુને આંખમાં આંખ મિલાવી અને એને જોયું અને ત્યાં એને ઈશ્વરના પ્રભુના દર્શન થયા પોતાનો બોજ ફેંકી દીધો અને ઈસુનો બધસ્તમ સમયસર કેટલા સમય માટે 5-10 મિનિટ 15 મિનિટ કેટલું થોડાક સમય માટે જબરજસ્ત વધસ્તમ ઉચક્યા પછી સિમોન કુરેનેસને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાનો વધસ્તમનો બોજ બલિદાન એ બધું જ ખબર પડી ગઈ 5-10 મિનિટ માટે જ અને એણે વધસ્તમ ઉચક્યો સિમોન કુરેનેસે અને પછી તરત પ્રભુએ લઈ લીધો પણ એમાંથી મને બહુ મોટો સંદેશો મળ્યો શું સંદેશો મળ્યો કે સિમોન કુરેનિયસ અચાનક આવતો હતો અચાનક બન્યું ખેતરમાંથી આવતો હતો માથે પોટલું હતું ફેંકી દીધું મિત્રો આજે પણ એવા કેટલાય સેવાના વધસ્તમ છે કે જે પ્રભુ એમ કહે છે કે પહેલા પાપનું પોટલું ફેંકી દો પછી પેલો સેવાનો વધસ્તમ ઉચકો પેલું સાથે લઈને ઉચકાય અને જો એણે પોટલું માથે જ રાખ્યું હોત તો પેલો વધસ્તમ ઉચકી શકત
नहीं एनो एहसास थात नहीं अने एटला माटे एने फेंकी दीधुं स्वस्थ थई गयो अने ख्रिस्तनो बधो समूह छूट्यो थोड़ा समय माटे परिणाम शुं आव्युं खबर बहु ज ओछा लोको कदाच एनी नोंध करे छे पण संत पाउल एनी नोंध करी छे परिणाम शुं आव्युं खबर શરૂઆતની મંડળીના બે સ્તંભોની નોંધ સંત પાઉલ વારંવાર કરે છે અલેક્ઝાન્ડર અને રૂફસ સોળ ખાંચે ત્યાં સિમોન કુરિયનિયસના દીકરાઓ સિમોન કુરિયનિયસે બધા સમૂચક્યો તો પરિણામ સ્વરૂપે પેલું દરુવાળ્યું ટોની સાહેબ એને રોપ્યું ગયા છે એના બાળકોમાં રોપાણ કર્યું રોકાણ કર્યું કે આજે મેં ખ્રિસ્તનો બધા સમૂચક્યો સમયસર મેં ખ્રિસ્તનો બધા સમૂચક્યો હું ધન્ય બની ગયો આજે અને ત્યારથી જ એને નક્કી કર્યું નિર્ણય કર્યું મારા બે દીકરા ઈશ્વરની સેવામાં ધ્યાન એટલા માટે સંત પાઉલે નોંધ કરી છે અલેક્ઝાન્ડર અને રૂફસ કેટલી બધી વાર આ બે દીકરાઓના નામ પાછળ કદાચ એના બાપાનું નામ ભૂલાઈ ગયું હે ને બધા સ્તંભ એને બાપાએ ઉચકેલો સિમોન કુરિયનિયસે ઉચકેલો અને અલેક્ઝાન્ડર અને રૂફસ ફેમસ થઈ ગયા ઘણી બધી વાર એવું થાય મારો દીકરો બહુ સરસ સેવાઓ કરે પણ એમ થાય કે કોનો દીકરો એમ નહીં પણ હું કોનો બાપ ઓળખાણ બદલાઈ જાય ઘણી બધા એટલી જબરજસ્તની સેવાઓ થાય અને સિમોન કુરિયનિયસે કરેલી આ સેવા અલેક્ઝાન્ડર ને રૂફસ સંત પાઉલ એની નોંધ કરે પણ પાયામાં સિમોન કુરિયનિયસે સમયસર બધો સમૂચક્યો અને મિત્રો છ બાબતો મેં આજે કહી સપ્તાહના છ દિવસની એક એક વાત કહી શકાય એક એક વાતે સપ્તાહના એક એક દિવસે સોમવારથી લઈને ગણીએ શનિવાર સુધી પ્રભુને દરરોજ આપણી જરૂર છે એ દરરોજનો ખપ ઈશ્વરની સેવાને માટે પૂરો પાડીએ તો રવિવારે ઈશ્વરનો મહિમા જોરદાર થાય કે ના થાય પ્રભુને ખપ છે પ્રભુને આપણી સેવાને આપણા તાલંતોનો અને પ્રભુના મહિમાને માટે આપણે જો સમયસર પૂરું પાડીએ છીએ વાલાઓ આપણી મારફતે પ્રભુ સવાર થાય છે આપણી મારફતે પ્રથમ આપણા હૃદયરૂપી ઘરને પ્રભુ સ્વચ્છ કરે છે શુદ્ધ કરે છે અને આપણી મારફતે કેટલાય લોકો હોસાનાના નાદ આજે પણ પુકારે છે અને ઈશ્વરનો મહિમા થાય છે Amen. God bless you. ખૂબ જ સુંદર અને શીખ મળે સરસ જીવનમાં ઉતારવાની બાબતોની શીખ મળે એવા સંદેશાને માટે યશવંતભાઈ તમારો ખૂબ આભાર અને થેન્ક યુ સર થેન્ક યુ સો મચ યસ થેન્ક યુ તમને અને તમારું જે ટાઇટલ જે છે મને બહુ ગમ્યું કે પ્રભુને તેનો ખપ છે અને આજે દરેક વ્યક્તિનો પ્રભુને ખપ છે અને હું એટલે જ ઘણી વાર લોકોને આગ્રહ કરું છું નહીં કે આપણા ચર્ચો ભરાઈ જાય એટલા માટે નહીં પણ પ્રભુનો મહિમા થાય એટલા માટે આપણે એકત્ર થઈએ ભેગા થઈએ અને ઘણી વાર નાની નાની સેવાઓ છૂટક છૂટક પણ થાય પણ ઘણી વાર બધાની સાથે મળેલી સેવાની બી જરૂર હોય છે ઘણી વાર ભાર વધારે હોય છે ઘણી વાર ભાર ઊંચકવા માટે એકથી વધારે વ્યક્તિની જરૂર પડે છે એટલે જશવંત સર કે હું કે કોઈ બી તમારા મને જો સેવા આપતા હોય અને અમુક સેવાઓ એકલા એકલા થાય પણ અમુક સેવાઓમાં આપણે બધાને સાથે મળવાની જોડાવાની ખભો આપવાની કદાચ કોઈકને ખભો આપવાની કોઈકને રડવું હોય આપણા ખભા પર તો એવી એક સેવા છે ગઈકાલે ફ્યુનરલ સર્વિસ વખતે એ બન્યું કે તમે કોઈને ખભો આપો તમે કોઈને કાન આપો કોઈકને કંઈક બોલવું છે તો તમે એમને કાન દો આ બી સેવાઓ છે પણ ખરેખર એ બધી જ બાબતોનો પ્રભુને ખબર છે તો એ સેવાને માટે આપણે તૈયાર રહીએ અને ફરીથી તમે આજે જોડાયા છો એ જ એક મોટી બાબત છે કે પ્રભુને તમારો ખપ આજે અહીંયા હોવો તમારા હોવાથી બસ સર્વને ઉત્તેજન મળવું એ બાબત હતી આપણે છેલ્લે જો એક ગીત ગઈએ અને એમાં એ દરમિયાન હું એવું ઈચ્છું કે જો બધા જ પોતાના જીવનોને અને તમે પોતાના જો એવા કોઈક ભાર હોય જો પ્રભુની આગળ લાવવા હોય તો એ સમય દરમિયાન તમે લાવી શકો છો એનો પ્રભુને માટે કોલ આપવો એ ખાલી ગુડ ફ્રાઈડેનો જ નથી જરૂર જ્યારે પણ તમે પ્રભુ આગળ આવો ને ત્યારે એ એક તક જ હોય છે કે આપણે પ્રભુ આગળ આવીએ રાઈટ એટલે હું એ તક જતી નહીં કરું તો આ ગીત દરમિયાન હું એક જ કડી ગાઈશ કે બે કડી પણ ગીત નંબર 276 એ ગીત ધીરો મીઠો પ્રેમી અવાજ એ આપણે સાંભળજો તમે એ દરમિયાન તમારા હૃદયના વિચારોને તમારા એવા જો આપેલો ઘાસનો ભારો તમે કહ્યું પેલા સિમોન કુરેશનો એવો કોઈ ભારો તમારે પ્રભુના પગ આગળ મૂકી દેવો હોય
અને હું એવું નથી કહેવા માંગતો કે પ્રભુને જીવન સોંપ્યું હોય તો ના સોંપાય, પણ એક ફરી રીકમિટ બી કરવું હોય કે પ્રભુ મને આજે પણ તમારી જરૂર છે તો તમે કરી શકો છો. ઓકે, અને એ પછી હું પ્રાર્થના કરાવીશ એ આપણા અર્પણોને માટે, અને પછી જશવંત સરને હું વિનંતી કરીશ કે તે છેલ્લો આશીર્વાદ માંગે. પણ પછીની જે વાત છે હું તમને કહી દઉં એક અનાઉન્સમેન્ટ રૂપે કે જેઓ અહીંયા જોડાયા છે એ જોડાયેલા રહે તો સારું, હું ફેસબુકની લિંક બંધ કરીશ એ આશીર્વાદ પછી. પણ એ સમય દરમિયાન તમે જશવંત સરને હલો કહી શકો છો, એ સમય દરમિયાન તમને કોઈ પ્રભુએ કોઈ વાત કહી હોય એમના સંદેશામાંથી તો એ તમે એમની સાથે શેર કરી શકો છો કે આ સંદેશામાંથી મને આ મળ્યું, તો એ તમે બીજાને માટે બી જાણે એન્કરેજમેન્ટ કરશો. અને આ મને બીજા એક ચર્ચમાં જયારે બોલવા ગયો તો ત્યારે આ એક મને જાણવા શીખવા મળ્યું હતું, ફેલોશીપ આવર, સંગતનો મીટ એન્ડ ગ્રીટ આવર એવું એ લોકો કહેતા હતા. એટલે મીટ એન્ડ ગ્રીટમાં તમે હલો બી કરી શકો છો, કેમ છો સાહેબ એવું બી કહી શકો છો જસવંત સરને, પણ તમે બીજી બી બાબતો કોઈ ઉત્તેજન બાબત બોલી શકો છો, તમે જો કઈ શીખ્યું હોય, જાણ્યું હોય, નવું હોય, વોટ એવર. ઓકે, સો ગીફ્ટ 276, ધીરો મીઠો પ્રેમી અવાજ. ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુ સુનોઈ સાંભળો, સુનો કરતો મધુર કોણ તર પ્રેમી કોણ તર પ્રભુ અમે તમારો ધીરો મીઠો પ્રેમી અવાજ સાંભળીએ છીએ, પણ અમે ક્યારે એનો જવાબ આપીએ છીએ એ આજે અમારે વિચારવું રહ્યું. અમારા દરેકના ઘરમાં કદાચ આ પિક્ચર હશે કે દરવાજા આગળ ઉભા રહીને પ્રભુ ઈસુ દરવાજો ઠોકી રહ્યા છે, અને આજે પ્રભુ તમે કોઈકના હૃદયનો દરવાજો ઠોકી રહ્યા છો કે જેમણે હજી સુધી કદાચ દરવાજો ખોલ્યો નથી, કદાચ તેઓ બહુ જ બિઝી છે, કદાચ બહુ જ વ્યસ્ત છે, મહેમાન આવવાના છે, પ્રભુ ઈસુ આવવાના છે, એની મિજબાનીની તૈયારી, ચાલો પ્રભુ ઈસુ મેઇન ગેસ્ટ છે પણ બીજાઓ પણ છે, અને આજે મારે બધાને સરસ ટ્રીટ કરવા છે, પણ એ તૈયારીમાં અમે ટકોરો સાંભળવાનું ભૂલી જઈએ છીએ. અમે બીજી તૈયારીઓ પ્રભુ કરતા હોઈશું, અમે કદાચ બીજી સર્વિસમાં જવાની ઉતાવળ હશે કે પેલી સર્વિસ ચાલુ થઈ જશે ત્યાં મારે જતા રહેવું છે, ત્યાં મારે જોડાઈ જવું છે, ત્યાં શું બોલાઈ રહ્યું છે, ત્યાં કોણ કોણ છે, કયા વ્યક્તા છે, આ બધું પ્રભુ અમે કદાચ અત્યારે વિચારતા હોઈએ. પણ આજે અત્યારે જે આ તક છે, તમને જેનો ખપ અત્યારે ખરા સમયે, જેવી રીતે તમને આજે કહેવામાં આવ્યું કે સમયસર, સમય અનુસાર, કારણ કે વખતે વખતે વાજા વાગે તો સારું એવું અમે સાંભળીએ છીએ, તો પ્રભુ આજે આ સમય અત્યારે તમે અમને આપી રહ્યા છો દરેકને. અને એવું નથી કે બધા જ બધું જાણી લીધું છે, કે બધાએ જ બધું સમજી લીધું છે, દરેકને કંઈક એવી બાબત તો છે જ પ્રભુ કે જે કંઈક નવી સમજવાની જરૂર છે, કંઈક નવું અપનાવવાની જરૂર છે, અથવા તો પછી ફરી જે સમજી લીધું છે એ તાજું કરવાની જરૂર છે, કારણ કે કદાચ અમે ઠંડા પડી ગયા છે કદાચ, અને કદાચ અમારી નજર બીજે જતી રહી છે. તો પ્રભુ આજે એ નજરને તમારી તરફ ફેરવવાને માટે, તમારી તરફ ફોકસ રાખવાને માટે પ્રભુ ઈસુ જ એક અમારા તાતા, અમારા તારણહાર છે, એ બાબત પર અમારું ફરીથી દ્રઢ કરવાને માટે, અમારું મન, અમારું હૃદય દ્રઢ કરવાને માટે આજે એક તક તમે આપો છો. અને તમારો ધીરો મીઠો અને પ્રેમી અવાજ આજે અમારે સાંભળવાની જરૂર છે, કારણ કે જો આજે કોઈ એ અવાજ સાંભળતું નથી
तो एक दिवस एक गर्जना सहित सांभळवू पड़शे। अने ए समय एनो जे अवाज हशे ए समय कहे छे के एवो परछंद एवो पहाड़ी पहाड़ों ने कंपावी नाखे ने फाड़ी नाखे ने आकाश ने वादळो भी रोल बेक थई जाए एवो अवाज हशे। पण ए अवाज ज्यारे अमे तमारा बाळको तरीके सांभळीशुं त्यारे ए प्रेमना नाममां हशे। અને એ અવાજ જો અમે કોઈ પાપી વ્યક્તિ તરીકે સાંભળીશું તો એ ન્યાયાધીશનો અવાજ હશે। આજે અમારે પસંદગી કરવાની છે પ્રભુ કે એ ધીરો મીઠો અવાજ સાંભળીએ। તમે જે હૃદયનું દ્વાર ઠોકી રહ્યા છો એ ઉઘાડીને આજે અમે તમને અંદર આવીએ આવવાનું આમંત્રણ આપીએ બોલાવીએ। જે ચીફ ગેસ્ટની જે મેઇન સીટ છે ત્યાં તમને અમે બેસાડીએ અને પછી અમે તમારી આજુબાજુ બેસીને અમારું ફેમિલી હોય તો ફેમિલી અમારું બાળકો હોય તો બાળકો ગેસ્ટ હોય તો ગેસ્ટ બધા જ તમારા વણી જોઈ રહીએ તમે શું કરો છો તમે શું કહો છો તમારા એ વહેતા પ્રેમનો અનુભવ એ હાજરી અમે આજે માણવા માંગીએ છીએ। તો પ્રભુ એ કૃપા અમ સર્વ પર થવા દો પ્રભુ ઈસુના નામમાં અમે માંગીએ છીએ સાંભળો સ્વીકાર કરો આમેન। આશીર્વાદ પામીએ। ઈશ્વર પિતા ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ એટલે કે ત્રિએક ઈશ્વરનો આશીર્વાદ આપણા બધાની સાથે પ્રભુના લોક સંત સેવક ભક્તોની સાથે અને વિશેષ કરીને આપણી સંગતમાં જોડાયેલા પ્રભુ તમામ લોકોની સાથે પાસ્ટર ટોની સોલોમન સાહેબ એમના કુટુંબ પરિવારની સાથે અને આ સપ્તાહ દરમિયાન જે જે લોકો વચનની સેવા આપવાના છે તે સેવકોની સાથે હાલથી માંડી અનંતકાળ સુધી રહો આમેન। ગોડ બ્લેસ યુ ગોડ બ્લેસ યુ સો આઈ એમ ગોઈંગ ટુ સ્ટોપ ફેસબુક